વિગ્રહ પચાઈ બોલો પચખાણી સહસ્ત્રાગર મહત્વ સ્વર્ગ સમાય ગારણમ શ્રી રહી પરિષહાણમ પદભક્તિ કાસવેણમ પરેયા સ્તંભે ઉદાહરિષ્યામિ આણુબુદ્ધિં શૃણેહ મે. અનંતુકારી શાસન નાયક શ્રવણ ભગવાન શ્રી મહાવીર સ્વામીની અંતિમ દેશનાના અર્કરૂપ 45 આગમ પૈકીનું એક આગમ એટલે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, એનો આપણે ગઈકાલથી સ્વાધ્યાય શરૂ કર્યો છે. વાચનાર્થે વ્યાખ્યાન જે સમજો તે રીતે ગઈકાલે બપોરના વ્યાખ્યાનમાં પહેલું અધ્યયન વિનય અધ્યયનની વાત આવે. ધર્મનું મૂળ શું છે? વિનય. મનથી, વચનથી, કાયાથી દેવ ગુરુ ધર્મ ઉપકારીઓ વડીલો વગેરેનો વિનય કરવો અને એને અનુસંધાનમાં વિનય કોને કહેવાય અને અનેક અનેક પ્રાચીન અને સાથે કંઈક અર્વાચીન પણ દ્રષ્ટાંતો આપણે વિચાર્યા હતા ગઈકાલે. આજે હવે બીજું અધ્યયન. રોજ આપણે એક એક અધ્યયનનો સાર લઈશું. સંપૂર્ણ વાંચી શકાય એટલો તો સમય નથી અને માત્ર મહિનાઓ કે વર્ષ લાગી જાય, પણ રોજ આપણે 36 અધ્યયન છે આપણી પાસે, લગભગ 36 પાસ જેટલા દિવસો પણ છે, એટલે રોજ એક એક અધ્યયનનો ટૂંક સાર આપણે સમજવા પ્રયત્ન કરીશું. આજે બીજું અધ્યયન જેનું નામ છે પરિસહ અધ્યયન અથવા તો પરિસહ જય અધ્યયન પણ કહી શકાય. પરિસહ, પરી એટલે જંગલમાં એક પરી આવી એ નહીં, પરી એટલે પરિત સંસ્કૃત, ચારે બાજુથી સંપૂર્ણ રીતે મન વચનને કાયાથી સહ પરિવર્તા સહ સહન કરવા યોગ્ય, મુખ્યત્વે સાધુને અનુલક્ષીને આ પરિષયોની વાત છે, પણ સાથે સાથે શ્રાવક શ્રાવિકાઓ મોક્ષાર્થી મુમુક્ષુ દરેક જીવોને પણ યથા યોગ્ય રીતે લાગુ પડી શકે છે. તો એવા કુલ આંગળી ઊંચી કરજો, બોલતા નહીં, જેને આંગળી ઊંચી કરજો, ટોટલ આંકડો આપજો ખાલી, કેટલા પરિષયોની વાત શાસ્ત્રમાં, સાધુ સાધુઓ કેટલા પરિષયો સહન કરવાના હોય, આંકડો ખ્યાલો તો આંગળી ઊંચી કરજો. ભાઈઓમાંથી હોય કેટલા પરિષયો આંકડો ખ્યાલ છે? હા બોલો, બરોબર. કેટલા સાંભળ્યું ભાઈ? કેટલા? 22 પરિષહો. અને ફક્ત બે જ ગાથા, નવ તત્વ પ્રકરણ કોઈને આવડે છે? નવ તત્વ પ્રકરણ, એની બે જ ગાથામાં એ 22 પરિષહનું સળંગ નામ આવી જાય છે એમના. જેમ કે ખુહા, પીવાસા, સી, ઉન્નમ, દંસા, ચેલા, રૈતિયો, ચરિયા, નિશિહિયા, સિદ્ધા, અકોસ, વહ, જાયણા, હૈકણ થઈ, અલાભ, રોગ, તણપાસા, મલસત્કાર, પરિષહા, પન્ના, અન્નાણ, સંમતમ, ઇય, 22 પરિષહા. નવ તત્વ પ્રકરણની આ બે ગાથાઓમાં 22 પરિષયોના નામ ગૂંથાઈ ગયા છે. ચોથી પહેલી વાત કરે છે ખુહા. આ પરિષયો કોણે કયા છે? અહીંયા ગાથા બોલાઈ ઉત્તરાધ સૂત્રના બીજા અધ્યયની આ પહેલી ગાથા હતી, એમાં કહ્યું કે પરિષહાણામ વિભક્તિ કાશવેણમ, કાશ્યપ ગોત્રના ભગવાન શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ જે પ્રમાણે આ પરિષયોનું વિભાગીકરણ 22 પરિષયો એ પોતે કેવળ જ્ઞાન દ્વારા જાણ્યા અને આપણને જણાવ્યા છે, તે કે છે અનુક્રમે એક પછી એક ઉદાહરણ સહિત અહીંયા વર્ણવવામાં આવશે. અને એમાં સૌથી દરેક પરિષયોની અહીંયા બબ્બે ગાથાઓ છે. આ અધ્યયનમાં કુલ 46 ગાથાઓ છે, દરેક અધ્યયનની બબ્બે ગાથાઓ, એટલે 22 થી 44 ગાથા હવે થઈ જાય. અને શરૂઆત હમણાં એક ગાથા કહીએ છીએ લોકસંગાની એક ગાથા, ટોટલ 46 ગાથાઓ અને શરૂઆતમાં 2-3 ફકરા ગદ્યમાં છે, એ રીતે આ અધ્યયન છે. તો સૌથી પહેલો પરિષય સહન કરવાનું કયો છે? ખુહા. ખુહા અહીંયા દિગિંચા શબ્દ વાપરીએ, ખુહા સુધા, સુધા એટલે ભૂખ. જો કાવ્યમાં આવે છે પ્રભુનો માર્ગ છે, આગળ બોલો કવિતા હતી ફૂલમાં, ક્યાં પેલી પ્રભુનો મને હરિશબ્દ હતો, હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને, પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને. ભગવાનનો માર્ગ સુરાઓનો, સુરવીરોનો માર્ગ છે, કાયરમાંનો અહીંયા કામ નથી.
દરેક તીર્થંકરો પોતે કોણ હતા? ક્ષત્રિય હતા. ક્ષત્રિય જે સહન કરી શકે તો સુરવીર નું કામ છે ભાઈ. તો અહીંયા સહન કરવાની વાત છે. શા માટે સહન કરવાનું? જે કે આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાન ન થઈ જાય, આપણે ધર્મ ધ્યાનમાં આપણે સ્થિર રહી શકીએ એ માટે સહન કરવાની ટેવ પાડવી જોઈએ, અભ્યાસ કરવો જોઈએ. પ્રેક્ટિસ મેક્સ એ મેન પરફેક્ટ. આમાં દ્રષ્ટાંતો સાંભળીશું, આપણે આંજા કગડી જાવ, આ તો આપણું ગજુ નહીં, આપણું કામ નહીં એમ થઈ જશે. પણ નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ફોર મેન. કાળા માથાના માની માટે અશક્ય કશું જ નથી. ઇમ્પોસિબલ ઇઝ એ વર્ડ ફાઉન્ડ ઇન ધ ડિક્શનરી ઓફ, ખબર છે, ઓફ કાવર્સ. મહારાજ બોલે છે, તમે તો કહે છે અશક્ય શબ્દ. નેપોલિયન બોનાપાર્ટ વિશ્વ વિજેતા થવાની ખ્વાહિશ ધરાવનાર શું કહેતો હતો? અશક્ય શબ્દ. એ તો કાયરોની ડિક્શનરીમાં હોય, સુરવીરોની ડિક્શનરીમાં અશક્ય જેવું કશું શબ્દ હોતો જ નથી. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ફોર મેન. ચાલો, મૂળ વાત તો એ છે કે અનાદિકાળથી આ જીવને આ શરીર ઉપર સૌથી વધુમાં વધુ રાગ કે આસક્તિ કે મમતા હોય તો કોના ઉપર છે? આ શરીર નાશવંત, સડન પડન અને વિધ્વંસ નાશ પામવાનો જેનો સ્વભાવ છે. ગમે એટલું સાચવવા કોશિશ કરીશું, ગમે એટલા પૌષ્ટિક આહાર ખવડાવીશું, પીવડાવીશું, સાચવીશું અને દરેક રીતે, તોય આ દગો દેવાનો છે. હા, બરોબર કે નહીં? એ સજાય આવે છે, કામણ ગારી કાયા નારી તે કરી મારી કુવારી, ગયો નર ભવ હારી રે ઓ કૃતજ્ઞ કાયા. ચેતન આત્મા કે છે કાયા એટલે શરીરને, તે ખરેખર તે તો મારી ખુવારી કરી નાખી તારી પાછળ. કેટલી કેટલા મેં પાપો કર્યા છતાં તું તો નઘૂણી નીકળી, મારી કદર કરતી નથી અને મને દગો આપ્યો વગેરે વગેરે બધું. આખું બહુ સુંદર વર્ણન છે સજ્જાની અંદર. અત્યારે આપણે બધું વિસ્તાર સમજી જતા તો આ શરીર ઉપરનું મમત્વ જો ઘટે, હું શરીર નથી પણ હું કોણ છો? બોલો ભાઈ, જવાબ આપો, આ બાજુ ધ્યાન આપો. ચેતન આપણા, લુક હિયર, ડોન્ટ સી હિયર એન્ડ ધેર. તો બોલો, જવાબ આપો કે સૌથી વધુ મમતા કોના ઉપર છે? શરીર ઉપર. પણ વાસ્તવમાં શરીર એ આપણે છીએ ખરા? આપણે કોણ છીએ? તમને કોઈ પૂછે હું આ રહ્યું, તમે કોણ છો? બોલો, એકબીજા સામે નહીં જુઓ, મારી સામે જુઓ અને જવાબ આપો. ના આવે તો કાંઈ નહીં, પણ આ જુઓ આમ જ, આમ તેમ નહીં જુઓ, બરાબર આમ જુઓ. તો બોલો, આપણે કોણ છીએ? અમે પૂછીએ તો સૌથી પહેલા હું આ રહ્યું, તમે શું કહેશો? મોટે ભાગે ખોરાક, અમે કચ્છી છીએ, અમે જૈન છીએ, અમે મારવાડી છીએ, વગેરે વગેરે વગેરે, બરાબર. અમે ભારતીય છીએ, પણ એ બધા તો ટેમ્પરરી આપણી ઓળખાણ છે. અસલી ઓળખાણ શું છે? આપણી મૂળ ઓળખાણ. આપણે કોણ છીએ? આ અઢી અક્ષરો શબ્દ, આપણે બધા અઢી અક્ષરિયા છીએ. અઢી અખરા અહીં પામડે કચ્છ મેં અઢી અખરા ચીલા ખબર 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 નહોતી. મુંબઈ બી જ્યારે જમ્યા ઉંધા નજરબંધી કરે કે ને અઢી અખરા એટલે ત્યારે મંત્ર કે બોલો અઢી, હા હિપ્નોટિઝમ કરે કે ને આજે પણ મેળે અઢી અખરા અહીંયા અહીંયા કરે હું અઢી અખરા. એમ રીતે આત્મા આને માં આખાર ખંડ ચોડ દો આત્મા છે ને અઢી અક્ષર પામડે અઢી અખરા અહીંયા આત્મા અહીંયા ચેતન અહીં, બરોબર. અંગ્રેજીમાં કોણ કહેવાય? આત્મા કે સોલ, એસો યુઅર સોલ કહેવાય છે. હજી બીજા બે શબ્દ કયા અંગ્રેજીમાં આત્મા માટે? એકવાર આ લોકોને બોલવા દો. બોલો, સ્પિરિટ. સ્પિરિટ નો અર્થ ભૂત પણ થયો, અને સ્પિરિટ એટલે શક્તિ પણ થાય, અને સ્પિરિટ એટલે આત્મા પણ થાય. હજી એક બીજો શબ્દ છે, પહેલો અક્ષર સી છે એનો, પહેલો અક્ષર સી ઓ એન. હવે બોલો, સી ઓ એન મોટો શબ્દ છે. ઓન કોન્શિયસનેસ એટલે જાગૃતિ, અવેરનેસ, ચેતના. ચેતન આત્મા જીવ આપણે છીએ, આપણે શરીરે આપણે નથી. પણ અનાદિકાળથી આ શરીર સાથે એટલું બધું તાદાત્મ્ય છે કે જાણે શરીર એ જ આપણી જાત હોય એવું આપણે લાગી રહ્યું છે, બરોબર ને? હા, એટલે શરીરને જરા કંઈ તકલીફ થાય, મારે કેટલું જીવામ એને માટે કેટલા પાપો કરે, અભક્ષ્ય ભક્ષણ વગેરે કરે, નપીવા યોગ્ય પદાર્થોના પાન વગેરે કરે, કંઈક પાપો કરે, પણ તો સરવાળી આ કાયા કોઈ તીર્થંકરો ચક્રવર્તીઓ દેવતાઓ અને ઇન્દ્ર સુધાની પણ કાયા કાયમ રહી નથી. તો આપણે તો વળી કોણ વિષાતમાં? નાશવંત એવી કાયાને ખાતર શાશ્વત નિત્ય આપણે પોતે આત્મા કેવો છે? અજર અમર અવિનાશી નિત્ય ધ્રુવ છે શાશ્વત આત્મા.
તો એ કર્મોથી ભારે ન બને એ ખાસ જોવું જોઈએ. એવા જે મહાપુરુષો આ સત્યની આ સત્યને જે સમજી ગયા અને શરીરથી ભિન્ન પોતે જે આત્મા છે એનો થોડો ઘણો પણ અનુભવ જેમણે કરી લીધો, એવા મહાપુરુષો, એવા સાધુ સાધી ભગવંતો અને કેટલાક એવા વિશિષ્ટ શ્રાવક શ્રાવિકાઓ પણ મરણાંત ઉપસર્ગો આવે, પરિષયો આવે, તકલીફો આવે આ શરીર ઉપર, તો પણ સમતા રાખે છે. આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાન કરતા નથી. એ વખતે આ ભાન એમને જીવંત અને જાગ્રત હોય છે કે હું જે મરે છે તે હું નથી, હા, અને હું છું તે મરતો નથી. સહજાનંદી સિદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા છું. દેહ મરે છે, હું નથી મરતો. હું કોણ છું? અજર, અમર, હું આત્મા છું. આનંદ 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 ઘન હું આત્મા છું. એ રીતે ચિત્તને શુદ્ધ અને નિર્વિકલ્પ બનાવી અને જેમણે સમાધિ દશા દ્વારા પોતાના પરમ આનંદમય સ્વરૂપનો સ્વાદ જેમણે ચાખ્યો એવા આત્માઓ, એ માટે આ 22 પરીક્ષો સહન કરવા એ કાંઈ રમત જેવું થઈ જાય. અને આમ મરણાંત ઉત્સર્ગ આવે, શરીર છૂટી જતું હોય તો પણ એનું શુભ ધ્યાનથી તો ચલાયમાન થાય નહીં. તો એવા અનેક દ્રષ્ટાંતો 22 પરીક્ષો છે ને, એક એક પરીક્ષા ઉપર એની ટીકાની અંદર એક એક સરસ મજાના દ્રષ્ટાંતો પણ આપ્યા છે. આપણે જેટલું શક્ય હશે એટલું સંક્ષેપમાં સમજવા પ્રયત્ન કરીશું. સૌથી પહેલો પરિચય છે ક્ષુધા પરિષહ. કહેવાય છે ખુહા સમમ વેયણમ નથી. ખુહા એટલે ક્ષુધા, ભૂખ, એના જેવી બીજું કોઈ વેદના કે પીડા નથી. પુત્રી વિયાય ને ત્યારે જો તરત કંઈ ખાવાનું બીજું ન મળે તો ઘણી વાર ખબર સાંભળી શું કરી તને, પોતાના બચ્ચાને ખાઈ જાય. એવું સાપર કે નાગણ માટે પણ કહેવાય છે કે બીજું કોઈ ખાવાનું ન મળે તો પોતાના બચ્ચા. એ તો માતાને સૌથી વધુ પ્રેમ દરેક ચિરિંજ પશુ પક્ષી પણ હોય, હા, પણ પોતાના બચ્ચા પ્રત્યે. એમાં પણ તાજા જ્યારે તાજી વિયાતીઓ કોઈ પણ કુતરી કે ગાય વગેરે, હા, ત્યારે એની પાસે કોઈ જવાની હિંમત કરી શકે ન કરી શકે. એટલે પોતાનું રક્ષણ કરવા માટે મતલબ એને પ્રદમાં વાત્સલ્ય ભાવ હોય છે. પણ છતાં ભૂખનું દુઃખ એવું છે કે એ બીજું કંઈ ખાવા ન મળતું પોતાના બચ્ચા સુધાને પણ ખાઈ જતા હોય છે. એટલે સૌથી પહેલો પરિચય મૂક્યો સુધા પરિચય. સાધક આત્મા સાધુ સાધી ભગવાન નો વિહાર કરતા હોય, ઘણા એવા ઘરો આવે, ગામો આવે વચમાં કે જ્યાં એક પણ જૈનનું ઘર ન હોય, તો જે શાકાહારી હોય બ્રાહ્મણો કે પટાલો કે એવા જે પણ એના ઘરે ગોચરી જઈ શકે. એવું નથી કે ફક્ત જૈન ઘરોમાં જવાનું હોય, ઇતર ઘરોમાં પણ જે માંસાહારી ન હોવા જોઈએ. અને જે સાધુને કલ્પ એવું લાગે શાકમાં મોટી એવી કનમૂળે તો રોટલી રોટલા હોય અને છાશ હોય કે ગોળ હોય આવું કંઈ લઈ શકે. પણ ધારો કે ક્યારેક જંગલમાં રસ્તાઓ આવી જાય, આવું કશું ન પણ મળે દિવસો સુધી, તો પણ એ રસોઈ બનાવવાની કે બનાવરાવવાનું પણ વિચાર ન કરી. આ વર્તમાન કાળ જોકે આપણે પડતો કાળ છે, નબળા સંગણ નબળા મનોબળ છે, એટલે તમે ટિફિન બરકત આવી જતા હોય તમે લઈ આવો છો, એકચ્યુઅલી અહીંયા લવાય નહીં, આ સાચી વાત એ છે. તો ભાવ કરો, દૂર રહેતા હો ને ભાવ કરવાનો, ગુરુ વિધિયા છે, પછી જે કંઈ છે તે થોડો ઘણો દોષ લાગે છે આ બધા, એ ખ્યાલ કરજો. તો સુધા પરિષહ અને સ્મરણાંત ભરી ભૂખના કારણે દેહ છૂટી જતો તો છૂટવા દે, પણ એ અશુજતું અથવા પોતાના નિમિત્તે એ બને બનાવે પણ નહીં, બનાવરાવે પણ નહીં, અથવા જંગલમાં ક્યાંય ફળ વગેરે દેખાતા હોય તો એ પણ સચિત કંઈ પોતાની મળે લે પણ નહીં, લેવાનો વિચાર સુદ્ધા પણ કરે નહીં, અથવા મનમાં અર્થ ધ્યાન પણ ન કરે. અરે અને સામાન દીક્ષા લીધી હવે મારે આવું સહન કરવું પડે છે, આવો વિચાર સુદ્ધા પણ ન કરે. શું વિચાર કરે? કે મળે ભિક્ષા, શુદ્ધિ ભિક્ષા, નિર્દોષ ગોત્રી મળે તો શેની વૃદ્ધિ થાય? સંયમની વૃદ્ધિ. અને જો ન પડે તો તપની વૃદ્ધિ. એમ માને બે હાથમાં લાડુ, હા, મળે તો સંયમની વૃદ્ધિ, ન મળે તો તપની વૃદ્ધિ. આવો ભાવ કરે અને ક્ષમતાપૂર્વક એ સહન કરે. એના ઉપર અહીંયા દ્રષ્ટાંત આપેલું છે, બે પિતા પુત્ર, એક હસ્તી મિત્ર અને હસ્તી ભૂત, પિતા અને પુત્ર બને છે. બંને જણા એ દીક્ષા લીધેલી છે અને સાધુઓના સમુદાયમાં વિહાર કરતા કરતા રસ્તામાં પિતા મુનિ જે હતા એને પગમાં ભયંકર સૂર કે કાંટો જોરદાર મોટો ગાંડો બાવાનો કેવો આ ઝેરી કહેવાય છે વાગ્યો, અને ઉંમર પણ હતી, હવે આગળ બિલકુલ ચાલી શકાય એમ નથી, કાંટો બહુ ઊંડો ઘૂસી ગયો છે. એટલે પછી ત્યાં જ એ રોકાઈ જાય છે, અણસણ સ્વીકારે સ્વેચ્છાએ, હવે કે જાજુ ચલાય એમ નથી. જ્યાં સાધુએ કહ્યું કે અમે તમને ઊંચી રહીશું વાંધો નહીં, પણ તમે ચાલો, એમણે કહ્યું જવા દો, હવે શરીરને ગમે એટલું સાચવીશું તો રહેવાનું નથી, મારી ઉંમર પણ થઈ છે, માટે મને અહીંયા હું અનશન કરીને હવે દેહ ત્યાગ કરવા ઈચ્છું છું, તમે મારા માટે ખોટી ન થાવ, તમે ખુશીથી ભલે આગળ વધો.
એટલે એ રીતે બધા એને આગળ વધાર્યા. તો એમના દીકરા મહારાજ જે હતા એ પિતા પ્રત્યેના રહેવા ઈચ્છતા હતા, પણ સાધુએ અને પિતાએ પણ મુનિએ પણ સમજાવીને એમને આગળ જવા દીધા. પણ પિતા પ્રત્યેના લાગણીના કારણે એ વળી પાછા અધવચ્ચેથી બીજા સાધુ વગેરે ખબર પડી પાછા એ આવી જાય છે અને પોતાના પિતા મુનિ પાસે રહે છે. અને આ બાજુ થોડા સમયની અંદર પિતા મુનિ તો ઉંમર પણ હતી, અનશન કર્યું અને કાલધર્મ પામીને દેવલોકની અંદર દેવ થઈ ગયા. પણ આ દીકરા મહારાજ જે આવ્યા છે એ તો માને છે કે પિતા હવે જરા થાક લાગે છે, સુઈ ગયા છે કે મરી ગયા છે, એ રીતે નાનકડું બહુ ઉંમર નાની હશે નથી માનતા. અને આ બાજુ દેવ થયેલા પિતા મુનિ એ અવધિ જ્ઞાનથી જુએ છે અને પોતાના દીકરા પ્રત્યેની મુનિ પ્રત્યેની લાગણીથી પ્રેરણા કરી અને પોતાનું જે શરીરનું સંપડેલું હતું ને એમાં એ પ્રવેશ કરે છે અને પોતાના દીકરા મહારાજને કહે છે કે જો સામે થોડીક દૂર છે ને ત્યાં ગોકુળ એટલે વસ્તી છે માણસોની છે, તમે ત્યાં જાઓ તમને ભિક્ષા. હા, એ દીકરા મહારાજ પણ ખૂબ ભૂખતો લાગી છે, આજુબાજુમાં ઝાડ પણ છે, ફળો પણ છે અને કોઈ જોનાર પણ નથી. માણસ જોનાર ન હોય તો કહી નાખે, પણ તે પણ નાની ઉંમર હોવા છતાં પણ સચિત્ત ફળોને પોતાની મેળે ઝાડ ઉપરથી તોડીને ખાતા નથી અને આ ભૂખ પરિસહને ક્ષમતાથી સહન કરે છે. પિતામુનિએ પણ ક્ષમતાથી સહન કરીને અનશન કરીને દેવલોકમાં દેવ થયા અને પુત્ર મુનિને પછી કહે છે કે ત્યાં ગોકુળ છે, ત્યાં લોકોની વસ્તી છે, ત્યાં તમને ભિક્ષા ગોતરી મળી જશે, એ ત્યાં જાય છે. અને આ બાજુ પિતામુનિ તો દેવ થયા હતા, દેવતા શક્તિ દ્વારા માણસોની વસ્તી વિકુરવી અને ત્યાં એમને ભિક્ષા ગોતરી પાણી વગેરે અપાવ્યા. આ પ્રમાણે થોડા દિવસો પસાર થઈ રહ્યા છે અને પહેલા મુનિઓ જે આગળ ગયા હતા ને કેટલાક સમય પછી વળી પછી એ પાછા આવે છે અને એ વખતે પહેલા પિતાનું જે મહારાજ સાહેબ હતા કાલધર્મ પામી ગયા હતા એનું સબ ત્યાં થોડી જીર્ણ હાલતમાં પડેલું જોયું અને પછી ઓલા દીકરા મહારાજને આખરે એ બધું સમજાયું કે તમારા પિતા તો હવે દેવલોક થઈ ગયા છે, મારે તો ચાલો એમ કરીને પછી પોતાની સાથે લઈ ગયા. તો જેવી રીતે આ પિતા પુત્ર બંને જણાએ આવા ભૂખ પરિસહને ક્ષમતાથી સહન કર્યું પણ અશુચિતું વાપર્યું નહીં, એવી રીતે દરેક મોક્ષાર્થી આત્મા બધી સાધુ સાધવી હોય કે શ્રાવક સાધિકાએ પણ એ રીતે ભૂખના પરિસહને સહન કરવાની ટેવ પાડવી જોઈએ. આ તપસ્યા વિવિધ પ્રકારની આપણે કરીએ છીએ, શા માટે ન્યાયિક પ્રગતિ છે. ભૂખ નામનું જે આ પરિસર એને અવસરે ક્યાંક ઓચિંતું કે સંજોગે આવી પડે અને સમયસર ખાવાનું ન મળે તો એ વખતે આત્મધ્યાન ન થઈ જાય, એ વખતે આમ ખાલી પછાડીને આમ આવેશમાં ન આવી જવાય. જરાક જરા થોડું ફેરફાર થાય રસોઈ ઘરમાં તો પણ કમાન છટકી જાય છે ને, એ ન થાય એટલા માટે નેક્સપટી રૂપિયા ઉપવાસ કે વર્ષિત કે અઠાઈ માસ ખમણ વગેરે આમિલ વગેરે આ એટલા માટે કરવાના હોય છે. વર્તમાન કાળમાં વિચારીએ તો એક આચાર્ય ભગવાન 3-3 વાર 180 ઉપવાસ કર્યા. બોલો કેટલા ભાઈઓમાંથી આંગળી ઊંચી કરો, કેટલાને ખબર છે નામ? કાગળ સમુદાયના આચાર્ય ભગવાન છે અને છેલ્લે ચોમાસું સાંગલી માતું ગયા વર્ષે અમારી પાસે દેવલાલીમાં હતા ત્યાં, અને 36 ઉપવાસ થયા ને ત્યારે વિહાર શરૂ કર્યો. 36માં ઉપવાસ વિહાર શરૂ કર્યો કે સાંગલી કેટલું 300-400 કિલોમીટર થાય દૂર, રસ્તામાં વિહારમાં પણ ઉપવાસ ચાલુ છે અને આખું ચોમાસું પણ ત્યાં લગભગ થયું અને કારતક દિવાળી પછી 45 દિવસ થઈને પછી એનો પારણાનો દિવસ આવ્યો, 180 ઉપવાસ છે. એ વખતે પણ ગામથી ઘણે દૂર આખો વિશાળ મંડપ બંધાયો હતો, ત્યાં પગે ચાલીને ગયા, લગભગ 6 કલાક પ્રોગ્રામ ચાલ્યો બધો, કેટલો બધો એમાં સમતાથી હિતાથી બેઠા હતા. બોલો એવા આચાર્ય ભગવાન વર્તમાન કાળમાં છે, એમના ભાઈ પણ આચાર્ય છે, પોતે પણ આચાર્ય છે, ભાઈ એના પ્રખર વ્યાખ્યાનકાર છે વાગર સમુદાયને. બોલો કોઈને ખ્યાલ હોય તો, બહેનોમાંથી ખ્યાલ વાંચે કોઈને નથી ખ્યાલ? દૂધ અને પાણીને અલગ કોણ કરે? દૂધ અને પાણી એની ચાંચમાં એવો ગુણ હોય દૂધ અને પાણી અલગ થઈ જાય. હંસ, હવે નામ ખ્યાલ આવ્યું? હંસરત્ન સુરીજી મહારાજ, હંસરત્ન સુરીજી મહારાજ સાહેબ, એમના ભાઈ મહારાજ તત્વદર્શન સૂર્ય આચાર્ય ભગવાન છે, સારા પ્રવચનકાર છે. હા, તો એક વાર નહીં, બે વાર, ત્રીજી વાર, હેટ્રિક કહેવાય, હેટ્રિક, ત્રીજી વાર 180 ઉપવાસ સળંગ 6-6 મહિનાનો વિચાર તો કરે આ કાળમાં. આજે હશે તે પણ આત્મા પર હિંમત તો જોઈએ, તેવી સાવ પર મેળવવા માટે આત્મબળ પહેલા જોઈએ, પોતાનો વિલ પાવર જોઈએ અને શરીર પ્રત્યેનો આ મોહ ઓછો થાય તો આ બધું શક્ય બને. તો આ રીતે સુધા આપણે તમે એટલા બધા એટલું પ્રેરણા લઈ શકો કે ભાઈ સહજતાએ જે જયારે રસોઈ જે મળી થઈ હોય એમાં અમે કઈ વાંધા વધતા લઈશું કરીશું નહીં. ચામાં ખાંડ ઓછી પડી ગઈ કે ડબલ પડી ગઈ કે ભૂલાઈ ગઈ તો એ પણ ચૂપચાપ કોઈ ફરિયાદ કર્યા વગર પી જાઓ તમે, તો પછી આ લોકો વાપરવાતા હોય અને એમને જયારે ખ્યાલ આવે ત્યાં ગડબડ થઈ ગઈ, અને છતાં આ તો સંદેશભાઈ તો કાંઈ બોલ્યા નહીં, તો બીજી ભક્તિબેન ને કેટલો અવભાવ થાય કે ના થાય?
ક્યાં ગયા? ભક્તિ રાજે નથી. આ તો એક નામ આપ્યું એસવાય જેટ, બધા સમજી લો તમે બરોબર ને. રસોઈમાં કઈ મીઠું ડબલ થઈ ગયું કે સાવ બિલકુલ ભૂલાઈ ગયું હોય તો પણ જરાય ફરિયાદ કરે આગળ ચૂપચાપ વાપીને ઉતરી ગયા ક્ષમતાથી, બિલકુલ પ્રસન્નતાથી. તો પાછળથી જયારે આ લોકો વાપરે તો ખબર તો પડવાની જ હોય, અને છતાં તમે જરાય કચકચ ન કરી, જરાય ગુસ્સો ન કર્યો તો કેટલો તમારા ઉપર લાગણીનો અહોભાવ પ્રેમ વધી જાય કે ન વધી જાય? તો આ રીતે જુદા પરિસહને સહન કરવાની પ્રેક્ટિસ કરવાની. એક બ્રાહ્મણનો દીકરો અડાલજમાં 14 વર્ષની ઉંમરથી માંડી અને લગભગ 90 વર્ષની ઉંમર સુધી જીવે છે ત્યાં સુધી બે જ દ્રવ્યોના એકાશના કાયમ. કયા બે દ્રવ્યો? માની કચ્છમી ચલો, માની રોટલો. એ ભૂલ ગયા, અમે હિન્દીમાં બોલ્યા હતા ના. હા એ બી એ સાહેબ આ બેઠે હે, એટલે આ વિશે વ્યાખ્યાન પણ હિન્દીમાં દેંગે. અવ લે આના, ઠીક હૈ. અગર જ્યાદા લોકો આયેંગે તો ફિર એમ હિન્દી મેં બોલેંગે. અભી તુમ અકેલે હો, થોડા સમજતે હો, ઇસલિયે ગુજરાતી મેં ચલો ચલાતા હું, નહીં તો ફિર બોલ લેના સંકોચ મત. લેકિન આના જરૂર એસા નો સોચના, જે ગુજરાતી બોલતે હમકો સમજ મેં નહીં આતા હૈ તો ચલો ફિર થોડા થોડા પ્રેક્ટિસ હો જાયેગા, ગુજરાતી સમજ દેગા અભી કે. ચાલો તો શું થયું? બે દ્રવ્યથી રોટલો માનીને છાય, ગોળ પણ ન ભેગો, શાક પણ નહીં, કશું જ નહીં, બાજરનો રોટલો ને છાસ છાય માણી. અને શિયાળામાં બહુ શરદી એવું કઈ હોય તો છાસની જગ્યાએ મરચું, તો મરચું લે તો પછી છાસ દેખી ન લે તો રોટલો ને મરચું, બે જ દ્રવ્ય. અને 84 વર્ષની ઉંમરે પણ આચાર્ય ભગવાને પૂછ્યું, મારી ઉંમર કેવી લાગે છે? એમ કે 45 આસપાસ, 84 વર્ષની ઉંમરે પણ. તો આવા અનેક અનેક દાખલાઓ છે. એટલે જુદા પ્રેક્ટિસ કરવાની છે, થોડું ભોગ સહન કરવાની. બિલકુલ ન થતું હોય તો નોકારસી કરીએ, નોકાશી ન કરતા હોય તો બી નોકાશી થઈ ગયા તો પોરસીની દેવ પાડીએ ધીરે ધીરે, પછી શાક પોરસીની, પછી ક્યારેક પૂરી મઢની. હા, અમદાવાદની અંદર એક વનમાળી દાસ ભાવસાર નામે જાતે વૈષ્ણવ હતા, પણ પછી સત્સંગથી જૈન ધર્મ પાત્ર થઈ ગયા હતા. અને એમણે જિંદગીભર છેલ્લા 40-એક વર્ષોથી કામ ચોવિયાર અવધ એકાશના કરે. અવધ એકાશના ક્યારે આવે? અવધનો ટાઈમ પોણો દિવસ પસાર થાય, લગભગ 3:30-4 વાગે, લગભગ 9 કલાક આસપાસ તો સમય પસાર થાય દિવસનો. ત્યારે અવઢનું પચખાણ આવે ત્યાં સુધી પાણી પણ વાપરવાનું નહીં, અને જમતી વખતે જે પાણી પી શકાય તે, પછી ઉઠ્યા પછી બીજી વાર પાણી પણ પીવાનું નહીં. આવા આવા ઉદાહરણો વર્તમાન કાળની અંદર પણ થયેલા છે. એ બધામાંથી પ્રેરણા લઈએ. અને આત્માનો ખરો ખોરાક તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર આદિ આત્માના અનંત ગુણો, એનો ભોગ અનુભવ ખરેખર આત્માએ કરવાનો છે. એવી દશા આપણી પ્રગટે એ માટે આવા જે મહાપુરુષો થઈ ગયા છે એ મરણને સ્વેચ્છાએ સહર્ષ સ્વીકારી લીધું, પણ અસૂચતું કંઈ પણ વાપર્યું નહીં, અને સુધા પરિષદને સંપૂર્ણ સમતાથી જે સહન કરી એમને આપણે ભાવથી વંદના કરીએ, અને એવી ભાવના કરી આપણને પણ આવી શક્તિ મળે. બીજો પરિષદ આવે છે પીપાસા, સુધા પછી પીપાસા એટલે પ્યાસ, તરસ. ગમે એવી તરસ લાગે, ઉનાળો હોય, ધોમ ધકતો તાપ હોય, છતાં પણ સાધુ કે છે એ અશુચતું પાણી લેવાનો પણ વિચાર સુધા પણ ન કરે. એવા દાખલા આમાં નથી આવ્યું, એવો દાખલો સાંભળ્યો છે કે ક્યાંક વાંચ્યો છે કે મને વિહાર કરતા હતા, ગરમીના દિવસો હતા, સખત તરસ લાગી હતી, ગળું એકદમ આમ જાણે સોસાય છે, હમણાં જાણે પ્રાણ નીકળી હશે. એમાં કોઈકને તો અવધિજ્ઞાન પણ થયેલું હતું સાધુ ભગવાનને, અને એના બળે, વિશિષ્ટ જ્ઞાનના બળે તેઓ જાણી પણ શક્યા કે આ તળાવ જો પાણી છે ને એ તડકાને કારણે અચિત બની ગયું છે, પણ છતાં કોઈ વરાવે તો લેવાય, એમને પોતાની મળે લઈ લેવાય નહીં. લલ્લા દલ્લા તરવાડીની જેમ, હા વાડી રે વાડી બોલો લલ્લા તરવાડી, હા કે છે એટલે પેલા રીંગણા પેલા, હા રીંગણા લઈને બેચા તો લઈને 10-12 એમ કરીને પોતે રીંગણા લઈ લીધા બિયાની વાડીમાંથી, અમને ખબર પડી, એટલે એને પછી એને કુવામાં ઉતાર્યો. અરે ભાઈ કુવા કે બોલો વસરામ ભુવા, એ ડૂબકી ખબર આવું બેચાર તો ખવડાવને 10 વાર. એટલે સાધુ પોતાની વેળે લઈ શકે નહીં, વિશિષ્ટ જ્ઞાનથી જાણતા હતા, અચિત થવાની છે, છતાં પણ તરસે મરી ગયા સ્વેચ્છાએ પ્રેમ આનંદથી, પણ એમણે અશુદ્ધું પાણી લીધું નહીં. આવા આવા મહાપુરુષો થઈ ગયા છે. અહીંયા પણ એક દાખલો છે, ધનમિત્ર અને ધર્મ શર્મા બંને પિતા પુત્ર છે. એમાં વિહાર કરતા કરતા જતા હતા, પુત્રમુનિ નાના હતા, ગરમીના દિવસો સખત તરસ લાગી છે, અને કુદરતી રસ્તામાં નદી પણ આવે છે, નદીમાં પણ થોડું થોડું પાણી હશે એટલે વિધિપૂર્વક આમ ઓળંગીને જઈ શકાય અપવાર માર્ગે. તો એ રીતે પણ પિતા મુનિને પોતાના પુત્ર મુનિ પ્રત્યે લાગણી
એટલે એને કહ્યું બેટા જરા ધીમે ધીમે ચાલે છે પિતા, દીકરા મુનિ સરસને કારણે ઉંમર નાની હતી એટલે પિતા મુનિ પણ એમની સાથે ચાલે છે, બીજા મુનિ થોડા આગળ નીકળી ગયા હતા. એટલે પિતા મુનિએ પુત્ર પ્રત્યેના મોહભાવથી પ્રેરાઈ કરીને કહ્યું કે બેટા એમ કર, તને બહુ તરસ લાગી છે ને, તો જો અત્યારે આ પાણી છે ગરમ તડકાથી અચીત જેવું થઈ ગયું હશે તો પી લે. પણ અને પોતે જાણી બુજી ઝડપથી આગળ નીકળી ગયા છે પછી, જેથી કરી પોતાના સંકોચને કારણે પણ દીકરા મહારાજ ત્યાં પાણી પીતા અટકે નહીં એ રીતે એને કહીને પોતે આગળ નીકળી જાય છે. અને દીકરા મુનિએ પાણી એકવાર હાથમાં લીધું હતું ઘર ખોવામાં, પણ જ્યાં અહીં સુધી આવ્યો ત્યાં વિચાર આવ્યો ભગવાને શું કહ્યું છે, પાણીના અણગણ પાણીમાં એક ટીપામાં, અને ગાળેલું હોય તોય અસંખ્ય જીવો એક ટીપામાં હોય છે, અણગણમાં તો ત્રસ જીવો પણ કેટલા બધા હોય છે, માટે મૂકી દીધું પાછી વાપર્યું નહીં. અતિક્રમ વ્યતિક્રમ અતિચાર અનાચાર, અનાચાર સુધી પહોંચ્યા નહીં, અતિક્રમ વ્યતિક્રમ થયો પણ પાણી મૂકી દીધું વાપર્યું નહીં. અને બસ ક્ષમતાપૂર્વક એ તૃષા પરિષોને સહન કરી કાલધર્મ પામી ક્ષમતાને કારણે દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થાય છે. અવધિ જ્ઞાનથી બધું પ્રસંગ પોતાનો પૂર્વભાવ જાણ્યો અને ત્યાં આવે છે. બધા મુનોને ખૂબ તરસ લાગી હતી એટલે આગળ કંઈક એવું ગોકુળ જેવું વિકુળ વેચી જ્યાં છાસ વગેરે મળી શકે, એ બધા સાધુઓએ ત્યાંથી છાસ વગેરે વહી અને પોતાની તરસ છીપાવી. હા, અને જંગલનો રસ્તો હતો, ઘણા દિવસો લાગી એમ હતા, તો એ રીતે કરતા ગયા. પછી શું છે કે છેલ્લે આ લોકોને ખ્યાલ આવ્યો, એટલા માટે શું કર્યું દેવતાએ, પેલા દેવતાએ એક સાધુનો જે કંઈક મીટ્યો હોય ને ઓટલીની કપડાની, એ ગુમ કરી દીધી, બોલાવી દીધી. અને એ લેવા માટે જયારે પાછા આવે છે ને ત્યાં જુએ છે તો કઈ નથી, અરે અહીંયા તો હમણાં તો અહીંયા ભોકું હતું ને બધા ચલાવ્યું. એટલે પછી બધા સાધુને વાત કરી ત્યારે એ લોકો એને ખ્યાલ આવ્યો કે આ નથી કોઈ, આ દેવ માયા છે. પછી પેલા દેવ પ્રગટ થાય છે અને બધા એને વંદન કરે, બીજા બધા સાધુને વંદન કર્યા, એકને વંદન ના કર્યા. કોને વંદન નહીં કર્યા? પોતાના પિતા મુનિને, પેલા દેવતાએ બીજા બધા સાધુને વંદન કર્યા, પિતા મુનિને વંદન ના કર્યા. કારણ કેશો ભાઈ? ખલી બોલો, આવી આજ્ઞા કઈ સલાહ આપી હતી ને, સચિત પાણી પણ અને કોઈએ વોરાવેલું ન હોય એવું પાણી પણ વાપરી લેવાની જે સલાહ આપી હતી ખોટી, આવી મોહના કારણે ખોટી સલાહ કહેવાય. તો એની ભૂલ એમને ખ્યાલ આવે એટલા માટે બીજા બધાને વંદન કર્યા, એમને વંદન ન કર્યા, એમને પોતાની ભૂલ ખ્યાલ આવી માફી માગી. તો આ રીતે તેઓ નાની ઉંમરમાં પણ સાધુએ તૃષા પરિષ કેવો અદભુત સહન કર્યો. તો આપણે પણ થોડીક ટેવ પાડવી જોઈએ, કમસે કમ આવા દાખલાઓ સાંભળી કરીને ભક્ષ્ય પીણાઓ તો ટાળવા જોઈએ કે નહીં, હોટલના બધા ભક્ષ્યો હોટલમાં જવાનું બંધ કરી દેવું જોઈએ, રેકડીનું કે બહારનું એ બધા ઠંડા પીણાઓ તો આરોગ્યને પણ નુકસાન કરનારા છે અને અભક્ષ્ય પણ હોય છે. બરોબર, આવું સાંભળ્યા સાથે સાથે કંઈ થોડું સંકલ્પ કરજો મનમાં, હા, કે અત્યાર સુધી જે કર્યું પણ હવેથી જાગ્યા ત્યાંથી સવાર આપણે હોટલમાં કે બહારનું કશું અભક્ષ્ય ખાઈશું પીશું નહીં. ડ્રિંક્સ તો સવાલ ન હોય, તમારી અપેક્ષા ન રાખીએ, ન જ હોય બાટલી. પણ આજકાલ ફેશન થઈ ગઈ છે, હવે ફ્રીજ ખોલે ઓછી તો મારા સાહેબને ઓરાવા માટે અંદર કોલ પકડાઈ જાય, અંદરમાં બાટલીઓ મળે બધી બીજી ફેશન થઈ ગઈ છે, એમાં શ્રીમંત વર્ગમાં તો વિશેષ પ્રકારે આજે જાય છે. તો ખાસ આ લક્ષ્ય રાખવાનું છે. વર્તમાન કાળના દાખલામાં લઈએ તો વિમળાબેન પારેખ ચેન્નઈમાં એક સાવિકા છે રાજસ્થાનના, તેમણે પણ 180 ઉપવાસ પણ કર્યા, 175 ઉપવાસ બીજી વાર કર્યા. તો એ શરૂઆતના 40 ઉપવાસ એમણે એક જ વખત પાણી પીવાનું રાખ્યું હતું અવઢ્ય પચખાણ વખતે, અને બાકીના બધા લગભગ 100 એનાથી વધારે એટલા ઉપવાસ, બધા 24 ઉપવાસ કર્યા. ખરેખરમાં આપણે તો મને પોતાને થોડોક અનુભવ છે, ખાલી એક અઠમ જિંદગીમાં કરી છે, 24 અઠમ, નવ ઉપવાસ કે 28 કરી પીવી આરી એ તો સરળ થઈ ગઈ, પણ 24 અઠમ કરી ધોરે દિવસે તારા દેખાયા પછી દેવપુરમાં કરી હતી, ત્યાંથી પછી બીજી ક્યારે પણ 24 એકે ઉપવાસ પછી કર્યો નથી. એટલે પાણી વગર રહેવું કેટલું અઘરું હોય છે એ આના ઉપર ખ્યાલ આવે, ત્યારે આટલા બધા ઉપવાસો શરીર તો બીજો આમ સામાન્ય બિલકુલ આમ સિંગલ બોડી, અને છતાં આટલા, એટલે પ્રેક્ટિસ ધીરે ધીરે માણસ કરે, અને પૂર્વ જન્મમાં હા આવી કડી કઈ તપસ્યા કરી હોય, તપસ્વીની અનુમોદના અને ભક્તિ કરી હોય તો ધીરે ધીરે આપણને એવી શક્તિ મળે, કર્મનો સંયોગક્ષમ થાય અને આપણે પણ સહન, આપણી આપણા પરિષયોને સહન કરી શકીએ. જે એક આત્મા કરી શકે છે તો બીજા બધા પણ કરી શકે, શક્તિ તો દરેક આત્મામાં અનંત છે, પણ એ શક્તિ કર્મોથી દબાયેલી છે, એને ઉગાડવા માટે આપણે આવા તપસ્વી આત્માઓની ભક્તિ કરીએ, અનુમોદના કરીએ, ભાવથી વંદના કરીએ. તો વંદના તે પાપ નિકંદના, તો આપણામાં પણ ધીરે 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 શક્તિ ચોક્કસ થવી, આ ભાવમાં થોડી ઘણી, બીજા ભાવમાં એનાથી વધારે પણ શક્તિ થઈ શકશે, શકશે.
અને સાહેબ નો દાખલો તો આપણા અગાઉ અપાઈ ગયો છે. દાદા સાહેબ કેવા કડક હતા, મોટો વિયાર, ગરમીના દિવસો તરસ લાગી હતી. દાદા સાહેબ ને કહે છે, સાહેબ એટલે ગુણસાગર શ્રીમાંથી કહે છે કે સાહેબ તરસ બહુ લાગી છે, થાક પણ લાગ્યો છે, આજે મોટો વિયાર ગરમીના જરા પોર્સી નું પછકાણ પણ અમે એકાશના જ ફરજિયાત કરવાના હતા એ વખતે. હા, સાઠ પોર્સી એકાશણ, એનાથી નીચે પછકાણ પરાય જ નહીં એમ. પણ જયારે પોર્સી નું પછકાણ પાડીને પાણી વાપરવાની રજા માગી તો પણ દાદા સાહેબ જોખી ના પાડી હતી, તો કોઈ દુર્ભાવ ન કર્યો મનમાં. તો હતી જેવી આપની આજ્ઞા એમ કરીને વગર પાણી પીધે વગર પછકાણ પાડીએ એ ગોત્રી વોર્ડમાં પાછા નીકળી ગયા. તો આવા આવા પ્રાચીન અર્વાચીન ઉદાહરણોમાંથી આપણે પ્રેરણા લઈએ અને કમસે કમ અભક્ષ્ય પીણાડીનો ત્યાગ કરીએ અને સાધુ સાધુમાં કમસે કમ આપણે બે ઘડી પહેલા પાણી ચોપવાનો અભ્યાસ કરીએ તો વધારે સારું કહેવાય. આ તુષાર પરિષદ આંશિક રીતે જેને કે પ્રેક્ટિસ કરવા માટે અને એ પણ બઘરું લાગતું તો થોડું આપણે એક ઘડી પહેલા પણ સાવ એવું નહીં પાંચ દસ મિનિટ અડે કરે અહીંયા પાણી પી ગયું એવું તો કમસે કમ ન કરીએ. અને ઘડી કે બે ઘડી કોક તો વળી ચાર ઘડી પહેલા પણ પાણી ચોખવનારા હોય છે, કેટલા ઠામ ચોવિયાર કરનારા પણ હોય છે ને, ભાત પાણીનું આંબેલ અને પણ ઠામ ચોવિયાર કરનારા ભાગ્યશાળીઓ પણ આ કાળમાં આવે છે. તો એ બધાની અનુમોદના કરીએ અને આપણે પણ એ દિશામાં યથાશક્તિ કાંઈક શુભ સંકલ્પ કરીએ. હવે આગળ વધીએ. ત્રીજો પરિષદ કુવા પીવાસા સી સી એટલે શીત, શીત પરિષદ, શીત એટલે ઠંડી. હા, ઠંડી સિઝન ચાલે ઠંડીની, તો ગમે એવી કડકડતી ઠંડી હોય તો પણ સાધુ અગ્નિની કે તાપણા વગેરેની કે વિચારણા સુદ્ધા પણ કરે નહીં. હા, અને સવારના નીકળ્યા હોઈએ ને ક્યાંક તાપણું તપતું હોય હરે જરાક ઉભી ગયો, જરાક તાપી ગયો, કંઈક બાનું કાઢીને આમ ઉભારી દઈએ એવું પણ કરાય વિચાર સુદ્ધા પણ કરાય નહીં. શું આવે છે 22 વિશેષણો છે કેવળી પ્રવી ધર્મમાં, નિરગ્ઘી શરણ સ, નિરગ્ઘી શરણ અગ્નિ, અગ્નિ એટલે અગ્નિ, એનું શરણ એટલે સ્મરણ સુદ્ધા પણ ન કરે સાધુ. ઠંડી પડતી હોય તો ઠંડીમાં તાપવાની અથવા આહા આ કેવા સુખી છે આરામથી તાપી શકે છે ને, આપણે આ દીક્ષા લીધે તો આપણું સહન કરવું પડે છે, આવું દીનતા ભર્યો વિચાર સુદ્ધા પણ કરે નહીં. એવા દાખલા આવે છે ઠંડીથી પ્રાણ ચાલ્યા ગયા. ભદ્રબાહુ સ્વામી આચાર્ય ભગવાન એના ચાર શિષ્યો હતા અને અનુક્રમે વિહાર કરતા વૈગાર ગીરી પર્વતથી ચૂંટી રહ્યા હતા અથવા ત્યાં જઈ રહ્યા હતા અને ચારેય જણા આમાં અલગ અલગ થઈ ગયા હતા. તો ઠંડી કડકડતી ઠંડીના દિવસો હતા અને એક સાધુ ભગવાન અને પાછા જીનકલ્પી જેવા હતા એવા નિયમો સ્વીકાર્યા હતા એમણે, એટલે ચોથો પોર શરૂ થાય ને, પોળો દિવસ પસાર થાય પછી ચોથો પોર શરૂ થાય ને પછી જ્યાં હોય ત્યાં જ ઉભારી જવાનું, જે સ્થિતિમાં એક પગ આમ ને એક પગ આમ તો આવો જ રહેવાનું, ભાઈ બે ફીધા નહીં કરવા, એવા બધા કડક નિયમો હોય છે. તો એ રીતે ચારે જણામાંથી એક જણ એ સૌથી ગુફાના દરવાજાની બહાર આમ ગુફા પાસે પહોંચ્યા હતા પણ બહાર પુષ્કળ કડકડ ઠંડી હતી. રાત્રિના પહેલા પ્રહરે ક્ષમતાપૂર્વક ઠંડીને સહન કરતા કરતા આયુષ્ય ક્ષમતાપૂર્વક પૂરું કરીને દેવગતિને પામ્યા. બીજા કે છે થોડોક આ બાજુ હતા ઉદ્યાન હતો, બગીચો, બગીચાની અંદર પહોંચેલા હતા, ત્યાં પણ વનસ્પતિના કારણે ઠંડી વધારે હતી, એ બીજા પ્રહરે આયુષ્ય પૂરું કર્યું. ત્રીજા ઉદ્યાનની થોડાક હજી બહાર હતા, થોડીક ઓછી ઠંડી હતી, તો એ ત્રીજા પોરે એનું આયુષ્ય પૂરું થયું. ચોથા હજી ગામની વચ્ચે હતા એટલે ગામમાં તો વસ્તી હોય ને જયારે હૂંફ હોય ઘડી થોડી ગરમી હોય એ પણ આખરે રાત્રિના ચોથા પરે એમનું પણ આયુષ્ય પૂરું થઈ ગયું. પણ પોતાના નિયમ મર્યાદાને તોડી નહીં કે આટલી બધી ઠંડી પડે છે તો ચાલો ને અત્યારે આપણે કોઈ મકાનમાં જતા રહીએ અથવા કંઈક ધાબડા વગેરે કંઈક લઈ લઈએ અને પછી આ વર્તમાન કાળમાં એવા મહાત્માઓ પણ છે ગમે એવી ઠંડી હોય પણ કામડીથી જ નભાવે, કામડી કપડાથી એ ધાબડાનો ઉપયોગ પણ કરતા હોતા નથી. તો આવા આવા શીત પરિષદ અને ક્ષમતાપૂર્વક સહન કરનારા પ્રાચીન અને અર્વાચીન તમામ મહાત્માઓ એમની આપણે બોરી બોરી અનુમોદના કરીએ અને થોડું થોડું સહન કરવાની ટેવ પાડીએ. ચેલના રાણી પણ દર્શન કરીને પાછા ફરે છે, રસ્તામાં જૈન કલ્પી મુનિને ધ્યાનમાં ઉભેલા જ્યાં ઝાડ નીચે કડકડતી ઠંડીના દિવસો હતા. રાત્રિનો સમય એક હવે રાજાનું મહેલ તો કેવું જોયું, શિયાળામાં પેક બધું હોય, રજાઈઓ વગેરે ઓઢીઓ, એક આંગળી ખાલી બહાર પડી ખીજી ગઈ જાય આંગળી આમ તરત અંદર લઈ દીધી. ઓહો, ત્યારે વિચારશો એમને શું થતું હશે, વાત આગળ લાંબી છે તમે તો જાણો છો. મતલબ કે આવી કડકડતી ઠંડીમાં પણ કોઈ અને ઉભા આમ જંગલમાં ઝાડ નીચે વિચાર કરો. તો આ શીત પરિષહ પછી આવે છે એનાથી ઉપરે ઉષ્ણ પરિષહ, ગરમી ગમે સખત ગરમી હોય તો પણ
આ પંખાવીનો વિચાર સુધા પણ સાધુ કરે, આમ પણ ન કરે, કપડું રૂમાલી ગયું એનાથી પણ આમ કઈ કરે નહીં, પુઠ્ઠાથી કસવાથી કશું જ ન કરે, શું વિચાર કરે સાધુ? હે જીવ, તે ભૂતકાળના અનંત ભવોમાં અનંતવાર તું સાતે નરકમાં જઈ આવ્યો, ત્યાં તો કેવી ભયંકર ગરમી હોય, લોખંડનો મોટો ગોળો ઉપરથી ઉછાળી નીચે ફેંકવામાં આવે તો નીચે પડે તો હજી પીગળી જાય, એટલી અસહ્ય ગરમી એ જીવતે અનંતવાર સહન કરી. ત્રીંચ ગતિમાં પણ જંગલોની અંદર આ કેટલે તેવા ભૂખ તરસ વગેરે સહન કરી છે, અથવા દાવાનળો લાગ્યા. હમણાં કંઈક સાંભળ્યું છે ઓસ્ટ્રેલિયામાં કંઈક વચમાં સળંગ કંઈક કેટલા ચારેક મહિના સુધી ચાલ્યું બોલો દાવાનળ જંગલની આગ, કરોડો પશુઓ બિચારા ભરતું થઈ ગયા, મરી ગયા. એવી રીતે આવી બધી એ અનિચ્છા એ કેટલું સહન કર્યું છે. એમાં તો અકામ નિદ્રા થોડી ઘણી થાય, પણ સામે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનના કારણે નવા કર્મો હોલસેલમાં બંધાઈ જાય. એટલે અત્યારે તું તને સમજણ મળી છે, ભગવાનનું તત્વજ્ઞાન મળ્યું છે કે તું શરીર નથી આત્મા છે, આત્મા અજર અમર અવિનાશી છે, તો એ તત્વજ્ઞાનને લક્ષ્યમાં રાખી કરે અને આ ગરમીને તું સહન કર. માતાના ગર્ભમાં 9 મહિના કેવી રીતે રહ્યો હતો, ત્યાં કેટલા બારી પંખા એસી કઈ હતું ભાઈ? આજકાલ એવું કેવું પડી ગયું છે, જરાક શિયાળ છે એટલે અત્યારે હિંદુ આવે આમ, હજી કઈ એવી વિશિષ્ટ ગરમી ન પણ હોય આમ, તું કેમ પડી ગયો જણા સીધું રેખેનરમાં આવે આમ, સીધું ફટાફટ જેટલા બધા બટન ચાલુ કરી નાખે, લાઈટો પંખા બધું ચાલુ કરી નાખે, જરા આપણું સહન કરવાની આજે. અને પછી બંધ કરવાની વાત નહીં, જતી વખતે બંધ કરવાનું કરશે કઈ નહીં, ચાલુ કરી નાખે પછી બંધ કોણ કરશે, મારા જ કરાવશે કરશે. એટલે કેટલો બધો આપણો અવિવેક થાય છે, અને અતિ પણ ટેવ નહીં પાડીએ ધર્મસ્થાનમાં, કમસે કમ ખરેખર તો પંખા હોવા જ જોઈએ, શોભે જ નહીં ધર્મસ્થાનના ઉપાસમાં પંખા હોવા જ ન જોઈએ. અને ખાસ કરીને અમુક સભાગૃષ્ટમાં તો મોટે ભાગે એવા ચુસ્તતાથી આ લગભગ પડાય છે નિયમ, આપણામાં તો બધા અજ્ઞાનતા ઘણી છે, અને મારા સાહેબ આપણે ના પાડી તો મારા સાહેબ ઉપર નેગેટિવ વિચાર, મારા સાહેબ કહેવાય જીદ્દી અહીં એટલે પાકે પેન્ટમાં આમ તો ન જમા અસામ અસામ કરવા દેવાય, પણ આ એક અવિનય કહેવાય. મારા સાહેબ જો આપણે બોલતા હોય બોલનાર તો ગરમી વધારે થાય કે ન થાય, અને એ જો આટલું સહન કરે છે તો આપણે થોડુંક તો સહન કરીએ, આપણે તો શાંતિથી બેસીને સાંભળવાનું છે. અને ઘણા તો એ દરવાજા પાસે બારી પાસે જ બેસે, પછી સંભળાય કે ન સંભળાય ચાલશે, પણ બેસવાનું ક્યાં, રિઝર્વેશન કરી નાખી અગાઉથી બારી બારના પાસે. તો આ બધી આપણી કાયરતા કહેવાય. પ્રભુનો માર્ગ તો છે સુરાનો, એટલે આ થોડી થોડી ટેવ પાડવી જોઈએ. અત્યારે ટેવ નહીં પાડીએ ને અને આ ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરશું ને તો કર્મસત્તા કોઈ એવા તીર્થ વગેરેના અવતારોમાં ફેંકી દેશે કે જ્યાં પરાણે આના કરતા અનેક ગણી ઠંડી ગરમી ભૂખ તરસ બધું સહન કરવું પડશે. તે બધું સમ્યક પ્રકારે વિચાર કરી પોતાની જાતને સમજાવી અને આ બધા પરીક્ષો આવી થોડી થોડી પ્રતિકૂળતા હોય તો ક્ષમતાપૂર્વક સહન કરીએ તો શું થાય, સકામ નિર્જરા થાય. આ તપ કહેવાય, આ બધું સહન કરીએ ક્ષમતાથી. ઉપવાસ આંબી લે તો તપ ભલે છે, પણ કદાચ નૌકાશી પર કરતા હો, પણ સાથે સાથે આવી સહજપણે જે પણ થોડી થોડી પ્રતિકૂળતા શરીરને માટે આવે ભૂખ કરે ઠંડી ગરમીની, એને જો વિવેકપૂર્વક સમજણપૂર્વક ક્ષમતાથી પ્રસન્નતાથી જેવી સ્વેચ્છાએ સ્વીકાર કરી લે, ઊંચો નીચો ન થાય, આકુળ વ્યાકુળ ન થાય, તો કેટલી પુષ્કળ ઉપવાસ આદિ કરતા કદાચ વધારે કર્મ નિદ્રા પ્રતિકૂળ પરિસ્થિતિમાં જીવ ક્ષમતા રાખે સમજણપૂર્વક તો થઈ શકે છે. તો આ કૃષ્ણ પરિષદ એના ઉપર અરણિક મુનિનો દાખલો ટીકાની અંદર આપેલો છે. અરણિક મુનિ પિતા પુત્ર દીક્ષા લીધેલી, પિતા પછી કાલ એના ઉપર બહુ મોહ હતો ને ગોતરી જવા ન દે, પછી પિતા કાલધર્મ પામી ગયા, પછી ગોતરી ગયા, પતન થયો, પાછળથી પસ્તાવો થયો, અને છેલ્લે માતા સાધ્વીજી હતા એમની પ્રેરણા અને ઇચ્છિક્ષાથી દીકરા મહારાજ કહે છે કે હું વધુ સમય સંયમ પાડી શકું એમ નથી, તો બેટા અનશન ભલે કરી લે, અથવા પૂછે છે હું અનશન કરો, તો માતા સાધ્વીજી હા પાડે છે, એને આત્માનું હિત ઈચ્છે છે. કારણ કે બેટા એમ નહીં, થોડો ઘણો દોષ લાગશે પછી પ્રાયશ્ચિત લઈ લેજે, એમ ન થયું, અનશન કર્યું. અગ્નિ દખંતીર શિલા ઉપરે અરણી કે અણસણ કીધું રે, પછી રાજ વિજય કે શું છે, રૂપ વિજય કહે, ધન્ય તે મુનિવરુ જેણે બીજે કાર્ય સીધું જી. એમ બુરહાનપુરમાં, વાહ લેવા ચતુર્માસ કરીએ, બુરહાનપુરમાં અરણી મુનિની સમાધિ પહેલી વાર સાંભળી. જો આપણે આ કરીએ છીએ ગઈકાલે નવી થોડી ઘંટડી વાળી વાત નવી સાંભળી, આજે આ નવી વાત ના. હા કારણ કે અમે છેલ્લે આમ જ ધગધગતી
ધોમ ધકતા તાપમાં ધગધગતી શીલા એના ઉપર આમ સુઈ ગયા. જે મીન પીગળે ને ઓગળે જેવી રીતે મીન કે માખણ ગરમીમાં જેવી રીતે કાયા આખી ઓગાળી નાખી, સમતા રાખી, જેમ આર્તજાન કરે તો દુર્ગતિ થાય પણ સમતા રાખી, અને પરિણામે દેવગતિ ને તે પછી મોક્ષ ગતિ શું છે ત્યાં દેવગતિ ને પામ્યા. તો સરોવર વાંચે કૃષ્ણ પરિષહ એવી રીતે વર્તમાન કાળમાં અબજોપતિ એક દંપતિ હતા રાજસ્થાનની જયપુરની અંદર, અબજોપતિ દંપતિ કરોડોપતિની, અને એમણે બંને જણાએ સજોડે દીક્ષા લીધી. કોઈ ધામધૂમ મહોત્સવ ન કરે, ચૂપચાપ વેશ પહેરીને આવી ગયા ઉપાસમાં પરિક્રમાં જ, અને ક્રિયાવિધિ કરાવી હતી. એ પહેલા પુષ્કળ એમણે દાન બધાને ખૂબ આપ્યું. તો અને અત્યારે અઠમના પારણે અઠમ પારણા વકરા ગાંભીર જેવું કંઈક પર કરતા હશે, અને અને ધોમ ધકતા તાપમાં બબે કલાક આમ આગાશી ઉપર આ તાપના સહન કરે. શરીર જોઈએ તો આમ તેને કાળું દરતું થઈ ગયું છે, બચારા ઉપર સંતા અને પ્રસન્નતા અપાર છે. તો આ રીતે હેમંતેશુ અવાઉડા શું છે આયા વયંતી ગિન્નેશુ રસવૈકારી સૂત્રમાં આવે છે. સાધુ ભગવાન કેવા હોય કે ગ્રીષ્મ ઋતુમાં ઉનાળામાં આતાપના, ઠંડીમાં આતાપના નહીં, આપણે ઉલટું કરીએ, ઠંડી હોય તો તડકા લઈએ, અહીંયા તો ઉનાળામાં સ્વેચ્છાએ સહર્ષ એ તડકા સહન કરે. અને હેમંત કેશું અવાઉડા, હેમંત ઋતુ કે ઠંડીની ઋતુ હોય એ વખતે વસ્ત્રપડ ઉપર આમ તાળી નાખે, અને જ્યાં દરવાજા ખુલ્લી ઠંડી પુષ્કળ આવતી હોય ત્યાં હું ઉભા રહે. એટલે કેળો પાડવા માટે આ કાયાને કેળવવાની છે, કાયાને કચડવાની ભલે નથી, પણ થોડું થોડું આમ શક્તિ હોય એટલે થોડું થોડું વધારે પણ સહન કરવાની ટેવ પાડીએ તો કાયા કેળવાય. કાયા એવી છે કેળવી, જેટલી કેળવીએ તો કેળવાય, એટલે બહુ પંપાડીએ તો પછી જરાક તકલીફ આવે ને મનમાં આકુટ વ્યાકુટ થઈ જાય, અને જે ધર્મની લીધા હોય બધા તોડી નાખવાનું મન થઈ જાય. તો એટલા માટે કર્મ ઉડના ઉડેવો તો આવવાના જ હોય છે, તો કર્મના ઉડે આવી કોઈ પણ પ્રતિકૂળતા આવે એ વખતે પણ આપણી ક્ષમતા અકબંધ રહી શકે, આપણું ધર્મ ધ્યાન અકબંધ રહી શકે એ માટે સ્વેચ્છાએ સમજણપૂર્વક આ બધી પ્રતિકૂળતાઓને સહન કરવાનો અભ્યાસ કરવાની વાત છે. એવી રીતે અને આ ઘરની સહન ન કરવાને કારણે તમે વાત વાતમાં પંખા ચાલુ કરી નાખો છો, ઘરની અંદર પણ પંખો ચાલુ કર્યો હોય પછી તમે ઉઠી ગયા, બીજું કોઈ કામ આવી ઉઠી ગયા પણ પછી પંખો એની છેડા કોણ કરશે ભાઈ, એમને એમ પંખો ફોગટ ચાલતું હોય. અમે એક ઘરમાં વળવા ગયા હતા ઘણા વર્ષો પહેલાની વાત છે, પ્રાય રાજસ્થાન કોઈ ગામની વાત છે. ઘરમાં પ્રવેશ કર્યો અને બિલકુલ સામે જ આમ પંખો ઉપર ચાલતો હતો, અને જેવો હજી અમે પ્રવેશ કર્યો હતો હજી ફાટ અહીં અવાજ થયો, બધું ધ્યાન ખેંચાય જોયું તો એક ચકલી અંદર ઘરમાં આવી અને સામે જ પંખો ચાલતો હતો બિલકુલ, એમાં બીજી ડોકડાની કપાઈ ગઈ, દોઢ ડોક આખા જીવા થઈ ગયા. કેટલી વિરાધના થતી હોય છે, એટલે ખરેખર તો ટેવ પાડવી જોઈએ થોડો થોડા આપણા પરિષોને સહન કરવાની. તેમ સૂર્ય આચાર્ય ભગવાન વિહાર કરીને ગયા હોય તો સહજ પડે, જ્યાં પણ પાઠ કે કુદરતી પડી હોય ત્યાં જ પછી એ પોતે બેસી જાય, એમ નહીં કે હવે પાડી મેં બારણા પાસે કે બારી પાસે કે હવા આવે ત્યાં, એમ નહીં, સહજ પડે જ્યાં પહોંચી હોય, ભલે ગમે એવી ગરમી હોય તો ગરમી, પણ આપણે શરીરની અનુકૂળતા માટે કોઈ પ્રયત્ન કરવો નહીં. સાધુપણું એટલે પ્રતિસ્રોતો ઘામીપણું કહેવાય, સામે પૂરે તરે નદીનો પ્રવાહ વહેતો હોય પાણીનો તો કઈ કચરો કે ઘાસ કે તડકડા એવું હોય તો આમ વહે, પણ રાજહંસ હોય ને એ આમ સામે પૂરે તરે. તો મુનિને રાજહંસની મુનિહંસો રાજહંસો વિવેકમાં કહ્યું, મુનિહંસ ની ઉપમા આપવામાં આવી છે. તો એ રીતે એ પ્રતિકૂળતાઓને સામેથી ઉભી કરે અને ક્ષમતાથી સહન કરે. ભગવાન મહાવીર સ્વામી ને શું ને વધુ કર્મ ખપાવવા માટે ભગવાન ચાહી કરીને ક્યાં ગયા, અનાર્ય દેશમાં ગયા, જ્યાં લોકોને સાધુ શું ખબર નથી, રૂટવા મૂંડીઓ ચકલો જોઈને એને ઉપસર્ગ કરે, પથરાઓ મારે, લાકડીઓ મારે, ગાળો આપે, અપમાન કરે, ટૂંકે, બધું કરે, ધૂળ ઉડાડે, અને છતાં કોઈ કૂતરાની પાછળ જંગલી કૂતરાઓને દોડાવે, અને છતાં ક્ષમતાપૂર્વક હસ્તે મોઢે આ બધો એને સન્માન સ્વીકારે તરીકે માને, આવું સાધુપણું છે ભાઈ. મોક્ષ એટલું આ વેઢું નથી પડ્યું, આવી ક્ષમતા કેળવી છે જીવનમાં તો મોક્ષ સુલભ થઈ શકશે. તો આ ઉષ્ણ પરિષ એમાંથી પણ પ્રેરણા લેજો, અને પંખા વિગેરેનો ઉપયોગ બને ત્યાંથી ટાળજો, અને છૂટકે કરવો પડતો હોય તો જણા એવું પતે કામ તરત પછી જણા કરવાની ટેવ પાડજો, અને કમસે કમ
ચોમાસામાં પણ વ્યાખ્યાનો એ વખતે તો પંખા રાખવાનો આગ્રહ કરવો નહીં. બરોબર. પછી આવે છે પાંચમો ડંશ, ડાંશ મચ્છર. પાંચમો પરિચય છે ડાંશ મચ્છરનો પરિચય. આજકાલ તો હવે આ લગભગ દરેક ઠેકાણે આ મચ્છર થઈ ગયા ઘણા મોટા મોટા. અહીંયા શ્રમણ ભદ્ર રાજકુમાર પેલા હતા, પછી રિક્ષા લીધી છે અને એનો દાખલો કંઈક આવે છે. અને જંગલમાં આમ ધ્યાનમાં ઉભા હતા હજારો ડાંશ મચ્છર આમ અણીડા, એને આખા શરીર ડંખ મારે છે તો પણ પોતાના આત્માને ઉપદેશ આપે છે, હે જીવ પરવશપણા મેં તું તો ઘણું તિરિંચ અવતાર મારે નરકીમાં સહન કર્યું છે અને આ શરીર નાશવંત છે, તો ભલે ને કોકના ઉપયોગમાં આવે છે. આટલા બધા આત્માઓ છે જીદ્ધ પરમાત્મા જેવા, ડાંશ મચ્છરમાં પણ ભગવાન જીદ્ધ પરમાત્માને જીવે છે અને એમને સાકાર થતી હોય તો ભલે થાવ, આમે આ શરીર તો રાખમાં મળી જવાનું છે, એના કરતા ભલે આટલા બધા જીવોને તૃપ્તિ મળતી, આવું પોઝિટિવ વિચાર કરી ડાંશ મચ્છરના પરિચયને સમતાથી સહન કરી અને સદગતિમાં ગયા. વર્તમાન કાળનો દાખલો લઉં તો પોતે પાસે ગુણનગરમાં રહે છે નવીનભાઈ, સુખરીના પાસે છે નવીનભાઈ, અનમેરિડ લગ્ન નથી કર્યા, સાધક આત્મા છે. એકવાર એ હમ્પીની ગુફામાં આટલી ગયા હતા, ગુફાની દેખલા અને હજારો મચ્છરો, બિલકુલ આંખ ખોલવાની નહીં, રાત દિવસ ધ્યાનમાં 28 ઉપવાસ કરો, 8 ઉપવાસ અને એકી આસને બેસવાનું, હજારો મચ્છરો એ ડંખ માર્યા છતાં ક્ષમતા, હું આ શરીર નથી હું આત્મા છું, એ આત્મભાવમાં એવા સ્થિર રહ્યા એ હજારો મચ્છરોના એને પણ સહન કર્યા. ઠંડી ને ગરમીની વાત આવી ત્યારે એક બીજો આંકડો યાદ આવે છે વર્તમાન કાળનો. તલવાણાની અંદર એક જાતે છે રબારી, પૂરાભાઈ એમનું નામ છે. 14 વર્ષની ઉંમરે બીમાર પડ્યા હતા, ડોક્ટરે તો કહ્યું અસાધ્ય છે, પણ કોઈક સંત ઓચિંતા એના ભાગ્ય યોગી આવી ગયા, ઋણાનુબંધ વસાત, એમને આશીર્વાદ આપ્યા, એક બે વાક્ય હિત શિક્ષા કહે એકાદ કઈ એવો મંત્ર આપ્યો. પછી કહ્યું હવે મને તમે ગોતતા નહીં એમ કરી તો ચાલ્યા ગયા. પછી તબિયત પણ સુધરતી ગઈ અને મંત્ર જપતા જપતા ધ્યાન દશા જાગી ગઈ. જંગલમાં ઘીટા બકા ચરાવવા ગયા હોય અને પોતે જાગી કે બેસી જાય, મંત્ર જપ કરતા કરતા ધ્યાન અવસ્થામાં સરકી જાય. ઘણી વાર એવું બને કે ઘેટા બકા સાંજે ઘરે આવી ગયા હોય અને પોતે ધ્યાન દશામાં હોય, ખબર ન પડે, ઘરવાળા ગોતવા નીકળીને એને લઈ આવે. એટલે એને કહીએ આના લગભગ ભેદ જ્ઞાન થઈ ગયું છે એવું અનુમાન આપણે કહી શકીએ, એવી દશા એમની ઊંચી છે. એવા કેવા પ્રયોગ કરતા, તું આત્મા છે તું શરીર નથી ને, તો શું કરતા, ધમ ધપતા ઉગાડામાં ગડીની રેતીને આમ થોડો ખાડો ખોડી પોતે આખામ સુઈ જાય, રેટી જાય, ખુલ્લે કપડે આમ કપડે કરી નાખે અને ઉપર આમ રેતી વાળી દે આખી આમ અહીં સુધી, હા પસીના છૂટે પસીના છૂટે આ બધું ભીંજાઈ જાય, પણ એ 10 મિનિટ હોય 11 મિનિટ એકદમ ઠંડુ થઈ જાય. મધ્યાહન સમયે સૂર્ય સામે આમ પ્રસન્ન ચંદ્ર રાજેશ દાખલો યાદ કરો, આમ જુએ ખુલ્લી આંખે આમ આંખમાંથી ચિખાર પાણી જાય 10 મિનિટ પછી, કે જે સૂર્ય પણ સાવ ઠંડો થઈ જાય. હા પણ એટલું ટકવું જોઈએ ને પહેલા. હા એટલે આ શરીર નથી આત્મા છે એનો થોડો પણ અનુભવ છે ને આત્માનો, ત્યાં વર્તમાન કાળવા પર જો આવી દશા છેવટના સંગણમાં આવી શકતી હોય તો ચોથા આરામમાં કે પહેલું સંગણ જયારે હોય ત્યારે મહામુનિવર દાખલાઓ આવે છે એમાં જરા પણ અતિશયોક્તિ ન જ સમજાય. કે જે સુઈ જતો ને ખાટલા ઉપર ધમકી બિછાવી પડી હોય, પડી થોડું વિચાર કરતા હોય તો નાગણ વિયાઈ ગઈ હતી, બોલો અંદર બચ્ચા થઈ ગયા હતા, છતાં ન નાગણે એમને ડંખ આપ્યો કે નહીં એને કોઈ ભય લાગ્યો. કેટલાક દિવસ પછી એના પત્નીએ જયારે પછી સફાઈ કરી જ્યારે જોયું અરુ આપણે આ શું વેપાઈ ગયા, આ તો હજી વિદ્યમાન છે આ ભૂરાભાઈ, અમે મળ્યા છીએ તલવાણામાં કચ્છની અંદર. હે હા નવીનભાઈ પણ છે બરોબર. તો આવા આવા દાખલાઓ વર્તમાન કાળના પણ અજબ ગજબના ખરેખર છે, એના ઉપરથી પણ આપણે વિચારી શકીએ કે આ બધા દાખલાઓ શાસ્ત્રમાં આવે છે જરાય અતિશયોક્તિ નથી. એ આત્મતત્વ કેવું અદભુત હશે, થોડોક માત્રનો સ્વાદ, થોડાક એડિશનો થોડાક પગલા ભર્યા હોય સંપૂર્ણ આત્માનો અનુભવ કેવળ ના થાય ત્યારે થાય, થોડોક માત્ર સ્વાદ તાપ્યો હોય તો પણ આવી અદભુત દશા આવી શકે છે. આત્મતત્વ કેવું આપણે પોતે જે છીએ એ કેવું અદભુત આનંદનો મહાસાગર છે ખરેખર, એ વિચારવું રહ્યો અને એ દિશામાં આપણે સાધના કરવી રહી. આત્માનું લક્ષ્ય ન હોય અને કદાચ ક્યારેક એવું પણ બને મનોબળ જે આપણું સહન કરી લે, પણ જો આત્માનું લક્ષ્ય ન હોય ને તો આટલું બધું સહન કરીને પણ ભલે થોડી ઘણી જે નિદ્રા થાય ને દેવગતિ મળે, પણ મોક્ષ તરફ આગળ તો આત્માનું લક્ષ્યથી જીવ આ બધું સહન કરે ને ક્ષમતાપૂર્વક
તો ખરેખર એનું સાર્થક થઈ શકે. બાકી કચ્છમાં ભુજની અંદર એક ભાઈ, અત્યારે નામ ભૂલાય છે, અજૈન છે, હરિજન જાતે છે, એને નેપાળ પાસે ક્યાંક જઈ કરી એવી પ્રાણાયામની સાધના કરી છે. એ પ્રાણાયામના બળે પણ અખળ જીભ પોતાના છાતી ઉપર આમ પસાર કરી જઈને કાંઈ ન થાય એવું શરીર આમ મજબૂત થઈ જાય ને. એને પેટમાં કાંઈ ગાંઠ હતી, ઓપરેશન ડોક્ટરે કહ્યું, એમણે કહ્યું કે મને એનેસ્થેસિયા આપતા નહીં, શરીરને ઇન્જેક્શન ખોટું બનાવતા નહીં, એમને એમ કરો. ડોક્ટર કે ઇમ્પોસિબલ, અશક્ય, આ તો ભયંકર વેદના થાય, તમે સહન નહીં કરી શકો, અમે ન કરીએ એમ ઓપરેશન. એને કહ્યું તમે લખી આપો ને મારી જવાબદારી. માંડ માંડ ડોક્ટરો કન્વિન્સ થયા અને એ ઓપરેશન પેટનો પેટ ચીરાઈ રહ્યું છે અને પોતે ડોક્ટર સાથે વાતો કરી રહ્યા છે. બોલો, આ તો આત્મજ્ઞાન નથી, માત્ર પ્રાણાયામની સાધનાથી પણ આ સ્થિતિ જો શક્ય છે. અમે મળ્યા છીએ, બે ત્રણ વાર મળ્યા છીએ એમને, ભુજની અંદર રહે છે, જાતે હરિજન છે. તો આ રીતે આત્માના અનુભવ વગર પણ જો પ્રાણાયામથી અતિ સ્થિતિ શક્ય છે, એ તો કે હું ઝેર ખાઉં તો હું મરું નહીં, હા, હૃદયની ગતિને પણ અમુક મિનિટો સુધી રોકી શકે, આટલી તાકાત ખાલી પ્રાણાયામથી જ કરી છે. તો આત્મા શરીરથી ભિન્ન આખો આત્માનો અનુભવ કરે તો દશા કેવી અદભુત હોય. તો આજકાલ તો હવે લોકો, ઘણા લોકો આ મચ્છરને મારવા માટે કેવી ને કેવી બધા દવાઓ અને ઇલેક્ટ્રિકનું કંઈ મશીન આટલું આવે છે, ફટ કરતા મશીન આવે તો મચ્છરો એમાં ચોંટી જાય ને મરી જાય બિચારા. એવો તો કંઈ પંખા જેવું કંઈ આવે છે, આમ અંડર કરંટ કરંટ હોય, આમ કરે એટલે મચ્છર જે ચોંટે મરી જાય. અજ્ઞાન દશામાં આપણે બધું હજી પણ કેટલાક કરતા કરાતા હોય છે. અમારી સાથે વિહારમાં એક માણસ હતો, મચ્છર જળ દિવસ જોવા આમ કરીને પકડી લે, કર્યું સમજાવ્યું, પણ તો આખે કેવો સંસ્કાર જલ્દી જાય નહીં. એટલે જો આ રીતે એક પોતે મારશું, આપણે હજારો લાખો વાર આવા ભાવોમાં આવી રીતે કમોતે મરવું પડશે કે મનુષ્ય ભાવમાં પણ અકસ્માતથી મરવું પડશે. માટે ભગવાનની વાણીને આપણે શ્રદ્ધાથી સ્વીકારીએ અને શક્ય એટલું આ બધા પરીક્ષાઓને ક્ષમતાપૂર્વક સહન કરવાનો અભ્યાસ કરીએ. છેવટે સંગ્રહ થતો આજકાલ ઓડોમોસ કાઢી શકો, મચ્છરદાની વાપરી શકો, એમ તો શું પડખું બદલીએ ને મચ્છર ઉડે નહીં તો મચ્છર ચંપાઈને મરી જાય. મચ્છરના રક્ષણ માટે, પોતાના લક્ષણ માટે નહીં પણ મચ્છરો મરી નહીં એટલા માટે તમે નિર્દોષ આવા ઉપાય કરી શકો, પણ આવા સાવધ્ય સદોષ ઉપાય કરવા જોઈએ નહીં. પછી આવે છે અચેલ પરિષ. ચેલ એટલે વસ્ત્ર, અચેલ એટલે વસ્ત્ર રહીત પણ અથવા તો જીર્ણ વસ્ત્ર પણ. સાધુના વસ્ત્ર, જોકે આજકાલ હવે એટલી બધી અનુકૂળતા તમે લોકો કરી આપો છો કે અમારે પ્રશ્ન આવતો નથી બહુ, પણ પહેલાના કાળમાં સૂજતા જ વસ્ત્ર લે, સાધુ સાધુ માટે બનેલા વસ્ત્રો લે નહીં. ગ્રહસ્થોના ધોતિયા હોય ને, આજે પણ કંચન સાગરજી મહારાજ અમારા કછેડી હોય ને, ગ્રહસ્થો ધોતી જે વાપરેલું હોય, નમુક નકોર ન લે, વાપરેલું હોય ને એ લે અને એને પછેડી તરીકે ઉપયોગ કરે. અને ક્યારેક સમજો જીર્ણ થઈ ગયો હોય તો પણ મનમાં આકડું દેખાડું થાય કે હવે મળશે કે નહીં મળે, નહીં મળે તો શું કરીશ, આવો વિચાર પણ ન કરાય. હા, અને સારું મળી ગયું હોય, અનુકૂળ મળી ગયું હોય તો રાજી પણ ન થવાય, બંનેમાં સંભાવ રાખે તો અચેલ પરિષદને જીત્યો કહેવાય. પણ એ અશુચતા વસ્ત્ર વગેરે પણ વરે નહીં. ખરેખર તમારે શું કરવું જોઈએ, તમારા ઘરની અંદર તમારી સંયમની ભાવના ભાવવા માટે ઉપકરણો વસાવવા જોઈએ. રોજ એની સામે ચારિત્રની ભાવના ભાવવી જોઈએ અને એમાંથી અવસરે સાધુ સાધુને ખપ હોય ને વરાવો તો એટલું નિર્દોષ વરાવ્યું ગણાય. બાકી અમારા માટે તમે ડાયરેક્ટ બજારમાંથી કે દુકાનથી લઈ આવો તો ક્રીત નામનો દોષ, ક્રીત એટલે ખરીદેલી વસ્તુ, સાધુ માટે ખાસ ખરીદેલી વસ્તુ જો વાપરવામાં આવે તો ક્રીત નામનો દોષ લાગે છે. એનાથી બચવા માટે તમારી ઘરની અંદર સંયમના ઉપકરણો વસાવી અને એનો એની સામે ભાવના ભાવવી જોઈએ ચારિત્રની, અને અવસરે પછી એમાંથી વરાવો તો નિર્દોષ ગણાય. એમાં આર્ય રચિતના સુરી, એના પિતા બ્રાહ્મણ હતા, સોમદેવ બ્રાહ્મણ, એમનું દ્રષ્ટાંત છે. આખા પરિવારને એક પછી એક દીક્ષા અપાવી આર્ય રચિત સુરીએ. ભાઈને, માતાને, પિતા હતા બ્રાહ્મણ, માતા જૈન હતા, અને પિતા માનતા હતા તો કોઈ રીતે પાંચ વસ્તુઓ રાખતા, છત્ર રાખીએ, જનોઈ રાખે, કમડેલું રાખે અને સાથે ચોલપટાને બધું ધોતિયું પહેરે, નીચે ચાર પાંચ આખ ચાખડી પહેરે પગમાં. તો એ પણ એકવાર એમને લઈ લીધા, પછી ધીરે 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 યુક્તિઓ કરી, છોકરાઓને સમજાવે, બધાને વંદન કરજો, ઓલા બેઠા ને મહારાજ, આ પિતા મહારાજ ભલે છે, એને વંદન નહીં કરતા, કારણ પૂછે તો તમે કહેજો કે તમે આ છત્રી રાખો છો તે સાધુને છત્રી ન શોભે, તમે ચાખડી કરો છો ને સાધુથી ન પહેરાય. એમ કરીને ચાર વસ્તુ છોડાવી લીધી, એવી ધોતિયું બાકી રહ્યું છેલ્લે. હા, એમાં કોઈ સાધુ કાલધર્મ પામી ગયા હતા. પહેલાના કાળમાં સાધુને જંગલમાં સબને પઠવી દેવામાં આવતું હતું, એવી વિધિ હતી. તો આર્યશ્રી સૂર્યએ કહ્યું કે જે આ લેશે ખભેને એને જબરદસ્ત પુણ્ય બંધાશે, નિર્ણા થશે.
પછી પિતા મારા જે હતા કે તો પછી આ લાભ મને મળવો જોઈએ. પણ ખબર છે પછી એમાં ઉપસર્ગ થાય, વિંતરો આવે, બધું કરે ઉપસર્ગ, કાંઈ વાંધો નહીં, હું સહન કરીશ. આટલો મોટો લાભ મળતો તો લાભ હું તમારો પિતા મારા થતો તો પછી મારા લાભ મને જ મળવો જોઈએ. ઠીક છે, તો પછી પણ જો તો ગભરાતો નહીં જીવ, ઉપસર્ગ થાય તો છોકરાઓને શીખવાડી રાખ્યા હતા. સાંજનો સમય હતો, એ થોડા ગ્રુપ બદલી આવે વિંતર કરી ભૂતપ્રે જેવા અને ગયા અને એનું ધોતી ખેંચી કાઢ્યું અને પછી તરત બીજા એ ચોલપટો વીંટાડી દીધો. એક વાર જ્યાં નીકળી ગઈ મગજમાંથી એટલે પછી ચાલી ગયો. એટલે એ રીતે એટલે પહેલા એમણે સહન ન કર્યું વચ્ચે પરીક્ષા, પણ પાછળથી પછી સહન કર્યું. ચાલો પછી આવે છે અરતિ. અરતિ અરતિ એટલે બોરિંગ, કંટાળો આવો. કર્મના ઉદય થાય ક્યારેક અરતિ મોહનીય કર્મ, કાર્યક્રમ મોહનીય કર્મના કેટલા પ્રકારો છે ને, જેમાં અરતિ હાસ્ય રતિ અરતિ પરિહર બોલો. અરતિ એટલે કંટાળો, ઉકલે ન ગમે ન બોર થઈ ન. હું અહીં કહ્યું ટીવી ચાલુ કે મોબાઈલ ચાલુ કે કઈ કયો કઈ કયો, હા કઈ ફરેલા હાલે આવે ન. સાધુ આવું કર્મનો ઉદય આવે ક્યારેક અંદરમાં ગમો કોઈ કારણે કોઈ પણ કર્મનો ઉદય થાય તો પણ કોઈ પણ અયોગ્ય એ ઉપાય કરે નહીં. સ્વાધ્યાય કરે, સ્વાધ્યાય મને વાંચન કરે, સદવાંચન એમાં કરતો જાપ કરે, ભક્તિ કરે, ધ્યાન કરે, કંઈ ને કંઈ એવું કરે, નિર્દોષ ઉપચાર કરે, પણ કોઈ પણ સાવધ્ય સદોષ ઉપાય કરે નહીં. પછી આવે છે સ્ત્રી પરિષદ, એના તો સુપ્રસિદ્ધ દાખલો છે શૂલિભદ્ર મહામુનિનો. અને વર્તમાન કાળનો નજીકના ભૂતકાળનો દાખલો લઉં તો પન્યા પદ્મ વિજયજી મહારાજ થઈ ગયા. ભૂલ માનસિંહ મહારાજના સગા ભાઈ મહારાજ હતા, ગોતી વરવા ગયા હતા. એકલાય જવાનું હોય ને, પણ ક્યારેક સંજોગ વસાદ છૂટકી ગયા હશે કંઈક થોડું વધેલું વરવા માટે. તો કુદરતી ઘરમાં ભાઈ એકલા ને એમણે એમનો હાથ, યુવાન નાની ઉંમર હશે, હાથ પકડી લીધો મહારાજનો, દરવાજો કર્યો બંધ, હાથ છોડાવીને એકદમ આમ ભાગ કરતા ભાગી ગયા. પણ એને આધીન થયા નહીં. થોડા વર્ષો પૂર્વેની આ સત્ય ઘટના છે. તો આ રીતે એ સ્ત્રી પરિષદ અથવા તો વિજાતીયનો પરિષદ, સાદગી કોઈ હોય તો બહેનો હોય તો પુરુષનો. તો આમાંથી પણ આપણે પ્રેરણા લઈએ. અને આજે આટલો કાળ એટલો બધો કે છે ને વિપરીત આવ્યો છે, ત્યાં બધા ઇન્ટરનેટ ટીવી ને મોબાઈલ ને એના કારણે ઘણી બધી ઘણા બધા દોષો અને પાપોનું સેવન જે થતું હોય છે, તો એમાંથી બચવા માટે પ્રયત્ન કરીએ. છોડારા સંતોષ પરદારા ત્યાગ, આ નિયમ પણ મજબૂત રીતે પાડીએ. પછી આવે છે ચર્યા પરિષદ. ચર્યા, ચર્યા એટલે અહીંયા વિચરણ કરવું. શેષ કાળમાં વધુમાં વધુ એક મહિનો રહેવાય અને ચોમાસાના ચાર મહિના અપવાદ રૂપે કોઈ મોટી બીમારી હોય કે બીજું કોઈ એવું ગાઢ કારણ હોય, જેમ અત્યારે યોગ ચાલે છે, હવે સવા મહિનો ચાલશે તો એટલા માટે એટલો સમય રોકાવવો પડે અપવાદ રૂપે. પણ નહીતર આ રીતે એક મહિનાથી વધુ શેષ કાળમાં રહેવાય નહીં. તો સંગમાચાર્યનું દ્રષ્ટાંત આવે છે, વૃદ્ધાવસ્થા થઈ હતી એમની અને દુષ્કાળ પડ્યો હતો, એટલે બધા શિષ્યોને અન્યત્ર વિહાર કાઢી લીધા, પોતે એકલા રહ્યા હતા. તો પણ જે ગામ કે નગરમાં રહ્યા હતા એના નવ વિભાગ કરી નાખ્યા. એક મહિનો એક વિભાગ મારે, બીજો મહિનો બીજા વિભાગ, ત્રીજો મહિનો બીજા વિભાગ, આ રીતે કરીને પણ એમણે આજે નિયમ જે હતો મર્યાદા એને બરાબર જાળવી. પછી તેમના શિષ્ય એક આવે છે, પછી એની નેગેટિવ વાત એવું કે આ તો શિથિલ થઈ ગયા, એક ઠેકાણે બેઠા પડ્યા છે. હકીકતમાં એ નવ ઠેકાણે ફરી ફરીને આવ્યા હતા, આ લાંબી છે. પણ આખરે પછી શાસન દેવીએ પેલા સાધુને ખેતનામો સાધુ એને ખ્યાલ કરાયો, પછી એને માફી માંગી. ટૂંકમાં અપ્રમત્તપણે વિહાર કરે અને વિહાર ન કરી શકે કે છે ને, ઉપાસનો ખૂણો પણ છે તે બદલાવે. બહુ વૃદ્ધાવસ્થા અને બીમાર એકદમ થઈ ગયા હોય તો છેવટે મહિનો એક ઠેકાણે રહ્યા, બીજો મહિનો ત્યાં રહ્યા, ત્રીજો મહિનો ત્યાં રહ્યા, ચોથો મહિનો આમ આમ કરીને પણ એ છે ભગવાનની આજ્ઞાનું પાલન કરવાની વાત છે. એક ઠેકાણે વધુ સમય રહેવાથી શું થાય, રાગ કાં રાગ ને કાં દ્વેષ થાય. સાધુ તો ચલતા ભલા, બેતા પાણી નિર્મલા, એવી રીતે આવે છે. પછી આવે છે જો હિમાંશુ સૂરી આચાર્ય ભગવાન, વર્તમાન કાળનો દાખલો. હિમાંશુ સૂરી આચાર્ય ભગવાન બહુ મોટી ઉંમર, હજારો આંબી થઈ ગયા, ખૂબ મોટા મહા તપસ્વી હતા ખરેખર. વર્તમાન કાળની અંદર ગિરનાર તીર્થની રક્ષા અને ઉદ્ધાર માટે એની પહેલાથી તો ઓલું સેરસાવન પાસે સમોવસ્ત્રણ મંદિર બન્યું છે. તો એવું મોટી ઉંમરના થયા છતાં પણ દોડીનો ઉપયોગ પડતા કરતા, હિલચડી તો વાત નહીં પણ પગે જ ચાલતા, કલાકના એકાદ કિલોમીટર માન ચલા, કલાકના આમ સામાન્ય તો ચાર પાંચ કિલોમીટર કલાકમાં હોય, એની બદલે કલાકના એકાદ કિલોમીટર માન ચલાય તો પણ સાથે કંઈક નાનકડું ફોલ્ડિંગ કંઈક રાખી ફૂટી જવું, જેટલું ચલાય એટલું ચાલે, પછી વળી થોડુંક વિશામ બોલે, વળી ચાલે, વળી થોડું વિશામ બોલે, એમ કરીને પણ એ વર્ષ સુધી આ રીતે ચાલતા રહ્યા. એમ એ દોડીનો પણ ઉપયોગ પ્રાય નથી કર્યો,
અને ગિરનારની 99 યાત્રા માસખમણ સહિત પણ એમણે કરેલી છે. પછી આવે છે નિષદ્યા પરિષદ. નિષદ્યા એટલે અહીંયા સ્વાધ્યાય ભૂમિ. સ્વાધ્યાયની ભૂમિ પણ ક્યારેક પ્રતિકૂળ પણ હોય તો પણ ત્યાંથી ઉઠી અને બીજી ઠેકાણે જાય નહીં, ક્ષમતાપૂર્વક એને સહન કરી. ગુરુદત્ત નામના સાધુ અને એક વખત ચાલી છે ક્યાંક ધ્યાન કરતા હતા, અને આ બાજુ કેટલાક ચોરો ગામમાંથી ગાયોની ચોરી કરીને ભાગતા હતા, એની પાછળ બીજા લોકો પકડવા માટે દોડ્યા હતા. પાછળના લોકો આવીને પૂછે છે, એ મહારાજ રસ્તા બે ફંટાતા હતા, ચોરો ગાયો લઈને ક્યાં ગયા, આમ ગયા કે આમ ગયા, આ રીતે ગયા? ઓલા તો પોતાના ધ્યાનમાં ઊભા છે, ઓલા લોકો જૈન નહોતા, કઈ અજ્ઞાની, એટલે એને એના ઉપર ઉપસર્ગ કર્યા, માથા ઉપર કઈ પાડ બાંધી એને અંગારા ધર્યા, અને તો પણ એમણે ક્ષમતા રાખી, પણ ત્યાંથી ઉઠ્યા નહીં, ત્યાંથી ભાગ્યા નહીં, સ્થાન પરિવર્તન પણ કર્યું નહીં. આપણે આપણી રીતે વિચારી કરી શકીએ કે જ્યાં બેઠા તો બેઠા, પછી તડકો આવતો તો તડકો આવે, થોડીક શરૂઆત નહોતો તડકો, ને પછી ઓછી તડકો આવવા લાગ્યો તો પણ સાધુ ઉઠે નહીં. પછી આવે છે 11મો સજ્જા. પછી સજ્જા એટલે વસ્તી. વસ્તી એટલે જ્યાં ઉતારો, ઉતરવાનું ઠેકાણું, ઉપાશે વગેરે. તો એ પણ ગમે એવું હોય, અનુકૂળ કે અનુકૂળમાં રાગ ન કરે, પ્રતિકૂળમાં દ્વેષ ન કરે. ક્યારેક તો મેલ જેવો આલિશાન પર ઉપાશે મળે, અને ક્યારેક નાનકડી ઓરડી રૂમમાં, ક્યારેક તો રેલવેના પ્લેટફોર્મ ઉપર રહેવાનું પ્રસંગ પણ આવે, એવા એવા દાખલા બને. ક્યારેક ઇતરના કોઈ મંદિરોના જગ્યા નાનકડી હોય ત્યાં રહેવાનો પ્રસંગ પણ આવે. તો દરેકમાં સમભાવ, વિશાળ અનુકૂળ મળી જાય તો હરખાય નહીં, અને પ્રતિકૂળ કોઈ ઉપાશે કે વસ્તી પડે ઘર રહેવાનું તો પણ મનમાં જરાય આકુળ વ્યાકુળ થાય નહીં. એ વખતે પોતાની ગર્ભાવસ્થાનો વિચાર કરે કે જીવ તું ત્યાં કેટલી સગવડો હતી, તું આવું તો અનંત વાતનો રહ્યો ગર્ભની અંદર, તો આ તો કાંઈ નથી, હવે એકાદ દિવસ રહેવાનું છે, ઇત્યાદિ પોતાની જાતને ઉપદેશ આપે અને ક્ષમતાપૂર્વક રહે. પછી આવે છે આક્રોશ પરિષદ. 11મો આક્રોશ. ટાઈમ જેવો થઈ ગયો. આક્રોશ પરિષદમાં ગમે એટલા કઠું વચન કહે ને તો પણ સાધુ ટીટ ફોર ટેટ ન કરે, ક્ષમતાપૂર્વક. એ કોઈ ગાડો આપે થોડા ગુમડા થાય છે, કઈ નથી થતા, તો એવી રીતે પોઝિટિવ વિચારે કે આ તો માત્ર બોલે છે, એનું મો બિચારાનું ઘસાય છે, મને શું થાય છે, ઇત્યાદિ પોઝિટિવ વિચાર કરી. અથવા તો બોલે છે, મને મારતો તો નથી, મારે છે પણ લાકડી તો ફટકારતો નથી, લાકડી મારે છે પણ શસ્ત્રથી જખમતો નથી કરતો, એ કરે છે પણ મારી તો નથી નાખતો, અરે મારી નાખે તો એ શરીરનો નાશ આત્માનો ક્યાં નાશ થવાનો છે, મારા ધર્મનો નાશ નથી કરી શકતો. ઇત્યાદિ પોઝિટિવ વિચારે દ્રઢ પ્રહારી દાખલો વિચારી શકો એની અંદર તમે, બરોબર. 6 મહિના સુધી લોકોએ કેટલો પૂર્વાવસ્થામાં એ દાખલું હતા અને અનેક ખૂન વગેરે કર્યા હતા, લૂંટફાટ કરી હતી, પછી મુનિ બન્યા, પસ્તાવો થયો, મુનિ થયા, અને લોકોએ એની પૂર્વાવસ્થાને યાદ કરીને 6 મહિના ભયંકર ઉપસર્ગો કર્યા, 1.5 મહિનો એક એક દરવાજે ઉભા રહ્યા, ક્ષમતાપૂર્વક બધા પરિષયો ઉપસર્ગોને સહન કર્યા, તો 6 મહિનામાં કેવળના થઈ ગયું. અને સ્ત્રી હત્યા, ગર્ભ હત્યા, ગૌ હત્યા, બ્રહ્મ હત્યા, 4 મહાહત્યાઓ ઉપરા ઉપરી કરી હતી, કેટલી હત્યાઓ કરી હતી, પણ આવી આક્રોશ પરીક્ષાને ક્ષમતાથી સહન કર્યો, 6 મહિનામાં કેવળ જ્ઞાન અને મોક્ષ. પછી આવે છે વધ પરીક્ષા. ખંદ સૂર્યના 500 શિષ્યો સાધુનું ગમે રીતે મરણાંત ઉત્સર્ગ કરે, ઘસુકુમાર મુનિવર ખંદ સૂર્યના 500 શિષ્ય ગાણીમાં પીલાયા, મહેતરાજ મુનિવર ધગધગતા અંગારા ધરાયા ઘસુકુમાર મુનિ ઉપર, મહેતરાજ મુનિવરને માછકમલના પારણે તડકામાં મુશ્કેલ તાર બાંધીને ઉભા રખાયા, છતાં પણ બધાએ ક્ષમતાપૂર્વક સહન કર્યું. તો આ રીતે સાધુનું કોઈ વધ કરે તો પણ ક્ષમતા જ રાખે. આપણા વિનય રત્ન મહારાજ રાજસ્થાનમાં ક્યાંક હતા, રાજના સમયે ઠંડી ત્યાં ગયા હતા, અને બીજા અજ્ઞાની લોકોને ખબર રહી ને એને કંઈક ચોરની કંઈ શંકાથી ને કંઈક પ્રહાર પણ કર્યો હતો, તાજો લોટ થયો હતો પાછો, અને મસ્તક ઉપર કંઈક યાચના પરીક્ષા આવે છે. યાચના એટલે ચક્રવર્તી હોય પણ એને ભિક્ષા ઘરે ઘરે વરવામાં એને સંકોચ થવો જોઈએ, મેં તો કેટલાને આપ્યું છે ને હવે હું કેમ આટલા મને આપો, કેમ ભિક્ષા કેમ લઉં, એ સાધુને થવું જોઈએ નહીં. બલભદ્રમુનિ જંગલમાં જીવ ચરતા હતા, અને જે કઠિયાર આવી ગયા એવા લોકો એની પાસેથી જે શોધ મળે છે એનાથી પણ ચલાવતા હતા. પછી અલાભ પરિષદ. ચંડળ મુનિવર અંતરાક્ષમાં ઉડે, સુચતા ગુરતી પાણી નથી મળતા 6 મહિના સુધી, તો પણ ક્ષમતા રાખી અને છેલ્લે ક્ષમતા લાડુ પઠવતા કેવળ નામ થઈ ગયું વગેરે. પછી આવે છે રોગ પરિષદ. સંતકુમાર મુનિનો દાખલો વિચારીએ, 16 રોગ એકીસાદ થઈ ગયા હતા, ચક્રવર્તી હતા અને દીક્ષા લીધી હતી, અને એવી લબ્ધિ હતી કે રોગ મટાડશે કે થૂંકતી, છતાં પણ એને મટાડવાનો પ્રયત્ન કર્યો નહીં. દેવતાએ વૈદ્યનું રૂપ લઈને વિનંતી કરી મટાડી આપવું, તો પણ એને મટાડવાની શું જરૂર છે. એવા કમસે કમ આપણે રોગમાં એલા કેવા સાવધ્ય એવા ઉપાયો
બનતા સુધી ન કરીએ નિર્દોષ ઉચ્ચારો. પછી આવે છે એક દાખલો એવો આવે છે કે કીડા પડી ગયા તો શરીરમાં ગુંબળામાં નીચે પડતા તો કીડાઓની માતમાં અને પાછા મૂકે છે. અરે ત્યાં મરી જશો તો મોટા મરી જશો, તમે આવું ખોરાક છોડીને શા માટે જાઓ છો, આવા આવા મહાત્મા પરથી ગયા છે. પછી તૃણ સ્પર્શ કચ્છની જેબ અણીદાર ઘાસ હોય, એ પહેલાના કાળમાં તો ઘાસ સૂકું ઘાસ હોય ને એના ઉપર સૂતા હતા સંતાર, એના ઉપર ખૂંચે ક્યારેક તો પણ સંતા રાખી. હાલ વૈશિક નામના એક મુનિ, એને હર્ષનો રોગ પણ થયો હતો અને એમાં વળી શિયાળ અહીં તો રોગમાં હતું. ભદ્ર રાજકુમાર મુનિ બન્યા હતા અને લોકો એને જાસૂસ સમજી કરી રાજપુરુષોએ અને એના ઉપસર્ગ કર્યા અને આખા શરીરે એને બાંધી કરીને અંદા એવા આ ત્રણ એના શરીરને એકદમ વીંધ્યું હતું પણ એમણે ચમકા રાખી. પછી આવે છે તો આપણે આજે ડામર રોડ ઉપર વિહાર કરતા ઘણા સાધુ સાધુ ભગવંતો પગમાં પહેરતા પણ ખોલા પડી જાય અથવા બહુ બહુ તો ખામાને ચપ્પલ કે એમ કહીને પડે પણ કપડું ખાલી લપેટી નાખ્યા મેળા, એ રીતે પણ આ પરિષહને સહન કરે છે. ત્યાર પછી મલ પરિષહ, શરીર ઉપર ગમે એટલો પરસેવો થાય તો પણ સ્નાનની ઈચ્છા સુધા પણ ન કરે, પંચ સુધા પણ ન કરે કે આમ કરીને સેવૈયા કાઢે નહીં. મલધારી હેમચંદ્ર આચાર્ય ભગવાન થઈ ગયા હેમચંદ્ર સ્વરી, એક નામ જ પડી ગયું મલધારી વિશુષણ, શરીર ઉપર મેલ રહેતો હતો એટલે શરીર એવા હોય કે સહજપણે વધારે મેલ થઈ જાય તો પણ જરાય પોતે મનમાં આકુર વ્યાકુર ન થાય, ક્ષમતા રાખે. આત્માને નિર્બંધ બનાવવું જોઈએ, શરીર તો આંખમાં મળવાનું ગમે તો સાચવીશું તો પણ આમાંથી પ્રેરણા લઈ કરી કે કમસે કમ સાબુનો ઉપયોગ ઓછામાં ઓછો કરીએ, એટલો સાબુનો ઉપયોગ વધારે એટલો પાણી વધારે, એટલા જીવોની વિરાધના ગટરમાં વધારે થશે. તો આ સાધુ ભગવંતો મલ પરિષહ સહન કરતા આવે છે અને લક્ષમાં રાખી કરી અને ટાપટીપ શરીરની ઓછી કરીએ, લિપસ્ટિક લાલી આ બધા લપેડા બધું ટાળીએ. પછી આવી સત્કાર પરિષહ, જો 22 પરિષહમાં ત્રણેક પરિષહ એવા છે કે જે અનુકૂળ પરિષહ છે, પ્રતિકૂળ પરિષહમાં ટકવું સહેલું હોય પણ પ્રતિકૂળ અનુકૂળમાં માણસ લક્ષી જાય, સમય થાય બેન્ડ વાજા વાગે ઢોળ લગાડે રાજા સમય કરે ત્યારે તો ચક્રવર્તી જેવા કરે, ત્યારે દેવતા ઇન્દ્ર આવીને પગે પડે તો પણ સાધુ જ રાય હરખાય નહીં. અને વધુને વધુ ભગવાનના શાસન પ્રત્યે અહોભાવ એને થાય, ત્યાં બધી બલિહારી કોની છે, ભગવાને બતાવેલા આ સાધુ રેશની છે, સંયમ માર્ગની છે. વધુને વધુ ભગવાનના શાસન પ્રત્યે અહોભાવથી ભાવિત થાય પણ અહંકારથી ફૂલાય નહીં કે હું કેવો પ્રભાવશાળી બીજો, મારું આટલા સામે આઝાદી ઘેરે કરે છે. રાષ્ટ્રપતિ પણ આવે, આપણા આચાર્ય ભગવાનને પાલન કરાવવા આવ્યા હતા, બે વખત આવ્યા હતા, નાની જયસિંહ તો પણ સાહેબ એ જ રીતે સહજ ભાવમાં. સાધુ કેવા હોય, વાસી ચંદન કલ્પ હોય, કોઈ વાંસલાથી શરીર છોલે અને કોઈ ચંદનનો લેપ કરે, કોઈ છોડનાર ઉપર દ્વેષ ન કરે, લેપ કરનાર ઉપર રાગ ન કરે. નિંદક વંદક સમગણે ઈશ્યો હોય તું, કોઈ નિંદા કોઈ વંદન કરે અને કોઈ નિંદા કરે, બંને પ્રત્યે સમભાવ, આવા અદભુત દશાવાળા મહાપુરુષ હોય છે. કબહિક કાજી કબહિક ભ્રાજી કબહિક હું અપભ્રાજી કબહિક જગ મેં કીર્તિ ગાજી સબ ઉદગલ કી બાજી આપ સ્વભાવ મેં અબ દુ સદા મગન મેં રહે ના. એટલે વખાણ થાય તો ફૂલાય નહીં, આજે વખાણનાર આવતીકાલે વખોડશે. દુનિયા તો દોરંગીલી હે, એટલે જો વખાણા ફૂલાયા જયારે ટીકા વખોડાશે નિંદા થશે ત્યારે ગર્ધર ધ્યાન ભયંકર થશે. એટલે સત્કારમાં ફૂલાય નહીં અને નિંદામાં કરમાય નહીં. એ સાધુ સત્કાર પરિષહ એ અનુકૂળ પરિષહ છે. પછી બીજો છે પ્રજ્ઞા પરિષહ, એ પણ અનુકૂળ છે. કોઈ સ્વયંભૂ બહુ જબરદસ્ત હોય, એક વાર વાંચે એ બધું યાદ રહી જાય. ચોલી પુત્રની 7 બહેનો, એકને એક વારમાં, બીજીને બે વારમાં, સાતમીને 7 વાર, બધું યાદ રહી જાય, બધું મગજમાં ટેપ થઈ જાય. તો ફૂલાય નહીં કે મને આટલું આવડે છે, મને આટલી ગાથાઓ આવડે છે, લાખ લાખ ગાથા શેરને માટે સવા શેર દુનિયા હંમેશા હોય જ છે. તો સાધુ પોતાના કરતા પૂરે થઈ ગયેલા 14 પૂર્વ ફેરો વગેરે એમને યાદ કરે, એની આગળ આપણું ગામ શું સમુદ્ર પાસે બિંદુ ચૂલે પર આજ ન કરી શકાય એટલું, એમાં શેનું ફૂલાઈ જવાનું હોય ઇત્યાદિ વિચાર કરે અને તે પ્રજ્ઞા પૂર્ણ સમતાથી સહન કરે. એનું પ્રદર્શન કરવા માટે ક્યાંય પ્રદર્શન ન કરે. જો બે શબ્દ છે કંદર્પ અને દર્પ, કંદર્પ એટલે કામ અને દર્પ એટલે અહંકાર. આ બે માંથી અઘરું કોણ, કોને જીતવું અઘરું કહેવાય તમારી દ્રષ્ટિએ બોલો તો? કંદર્પ એટલે કામ છે કામદેવ અને દર્પ એટલે અહંકાર અભિમાન ઈગો. હવે આ બે માંથી વધારે અઘરું કોણ તમને શું લાગે છે? હે હનુમાન સમજી ગયા તમે, પણ આમ તો તમને મોટે ભાગે એમ જ લાગે કે કામને જીતવો અઘરો છે. પણ એ કામને જેમણે જીત્યો અને 84 સુધી પોતાનું નામ જેનું અમર થઈ ગયું એવા કયા મામુનિવાર આચાર્ય ભગવાન?
સુલી બધો સામી પણ એ આ દર્પ આગળ આવી ગયા પ્રજ્ઞા પરિષદ. પોતાના બેન સાધીજીઓ આવ્યા તો કંઈક દેખાડવાનું મન થઈ ગયું પોતાની વિદ્યાશક્તિનું, અને સિંહનું રૂપ લીધું. ગભરાઈ ગઈ બહેનો. આરે સુરેશ્વરી પાસે આવી એમણે જ્ઞાનથી જાણી લીધું કે જાઓ હવે તમારા ભાઈ મારે મળશે. અને પછી બીજી વાર એમણે પોતાનું ઓરિજિનલ રૂપ લીધું. પણ પછી જયારે ગુરુ પાસે ગયા વાંચના લેવા માટે, બાકીના ચાર પુરોની વાંચના એમણે આપી નહીં. પછી હું અઘરું છે આ બધું, પાછળ તો બહુ બધા ગૂઢ રહસ્યો એમાં હોય. સંજ્ઞાથી આગળથી છેલ્લા ચાર પૂર્વ માત્ર સૂત્રથી એમને આપવામાં આવ્યા, પણ અર્થ કે રહસ્ય સમજાવવામાં આવ્યા નહીં. એટલે જ્ઞાનને પચાવવું બહુ અઘરું છે. પ્રજ્ઞા પરિષદ પાસે અહીંયા થોડાક હારી ગયા કહી શકાય, બરોબર? તો એવું કરવું નહીં. સમયની શક્તિઓ, લબ્ધિઓ, પ્રક્રિયો, સિદ્ધિ પ્રક્રિયો, તો પણ સાધુ ક્યારેય પણ ચમત્કારથી લોકોને આંજવા માટે પ્રયત્ન કરે જ નહીં. શાસન, સંઘ કે ધર્મ ઉપર કોઈ મોટી આપત્તિ આવી હોય તો એનું રક્ષા કરવા માટે જ અપવાદ રૂપે એ વિષ્ણુકુમાર મુનિ વગેરેની જેમ એનો ઉપયોગ કરી શકે. બાકી પોતાની વાહવા માટે કે લોકોને ચમત્કાર દેખાડવા માટે ઉપયોગ ન જ કરે તો એ પ્રજ્ઞા પરિષદને જીત્યો કહી શકાય. એટલે આ પણ અનુકૂળ ઉપસર્ગ છે. પછી આવશે અજ્ઞાન પરિષદ. માસ્તુત મુનિને યાદ કરો. માં અરુષને માં આમ તો યાદ સમજવું સરસ હતી. ઓચિંતો એવો કર્મ ઉદયમાં આવ્યો કે ઉત્તરાયણ સૂત્રનો જ ચોથું આવશે, અસંખ્યમ જીવીયમ આપમાય અધ્યયન. અને એકાળે બધું ઠપ થઈ ગઈ યાદ શક્તિ એકદમ. આખો દિવસ ભૂખે તો એ ગાથા પણ પૂરી યાદ રહેતી ભૂલી જવાય છે. જેવતે ગુરુ એને માં અરુષ અને માં તુષ આટલું યાદ કરવાનું કહ્યું, એ પણ સરખું બોલાતું નથી. કોઈના ઉપર રોષ ન કર, કોઈના ઉપર તોષ એટલે કે રાગ ન કર, બધા આગમનો સારા આટલામાં આવી જાય. પણ એ પણ બોલાતું નથી ને માસ્તુષ બોલાઈ જાય છે. નાના માલમુનિ વગેરે મસ્કરી કરે છે તો પણ સમતા રાખે છે, આંબીલ ચાલુ રાખે. આ જો કર્યા છે ને ત્રણ સાધુ સાધુ ભગવાન એ એવા છે. હા, લગભગ 32 દિવસ ચાલે તો એની અંદર વચ્ચેમાંથી નીકળાય નહીં. જો એકવાર નીકળ્યા ગમે તબિયતને કારણે કે ગમે તે કારણે, તો પછી બીજી વાર એ યોગ પણ થાય, જિંદગીમાં બીજા કોઈ પણ આગળમાં યોગ થઈ શકે નહીં. એવા આગાઢ યોગ છે આ. તો આપણે આંબીલ ચાલુ રાખ્યા, 12 વર્ષ થઈ ગયા તો પણ આંબીલ ચાલુ રાખ્યા. અને સમતાથી કોઈ વખાણ કરે, ધન્ય છે આ, કેવા પરમાત્માને ભૂખે છે. અને કોઈ વખાણ મસ્કરી કરે, કઠોળ અહીં એટલો યાદ તો રહે નારુષને માસુષ, તો એ બંનેમાં સમતા રાખી તો 12 વર્ષે કેવલ જ્ઞાન થઈ ગયું, બરોબર? તો અજ્ઞાન પરિષદ થોડું કંઈ મારાથી અચેન હતો આણે તો આણે નહીં યાદ રહે કે ન રહે, પણ ઋષિ કેળવીને પુરુષાર્થ કરો ભોખવાનો, સ્વાધ્યાયનો, સદવાંચનનો. અને છેલ્લું પરિષદ છે સમ્યક પરિષદ અથવા દર્શન પરિષદ. કોઈ એવો તર્કવાદી કોઈ આવી જાય અને દેવલોક જેવું કાંઈ નથી, આ લોક મીઠા તો પરલો ગણ ઈચ્છા સ્વર્ગ નર્ક બધું અહીંયા છે, વાલકેશમાં રહે છે દેવલોક ને દેવ દેવીઓ, અને ધારાવી ઝુંપટપટ્ટી એ છે નરક છે, અને એમાં રહેનારા એ નારકી છે. બાકી બધી પરલોકમાં આવું કશું છે નહીં. આના ટાઢા પરના ગપ છે ઇત્યાદિ કુતર્કો કોઈ ગમે એટલા કરે, હા, તો પણ સાધુ પોતાની શાસ્ત્રો ઉપરની શ્રદ્ધા, ઘીનવાણી ઉપરની શ્રદ્ધા જરા પણ ચલિત થાય નહીં તો એ દર્શન પરિષદને જીત્યો કહી શકાય. અષાઢ સુરીનો દાખલામાં આવે છે, પોતાના શિષ્યોને કહી રાખ્યું હતું કે તમે દેવ થાવ તો મને જરૂર કે દર્શન આપવા આવજો, તો કોઈ આવે નહીં. કારણ કે ત્યાં એવા નાટક નૃત્યાદિ ચાલતા હોય, 1000 વર્ષનો આંખના પલકારાને પસાર થઈ ગયા, અહીંયા કેટલી પેઢીઓ વીતી ગઈ હોય, હા, એટલે બધી એમને અશ્રદ્ધા થઈ ગઈ ઘણીવાર માટે કે ખરેખર આ બધું હમ કહ્યું છે ત્યાં ખોટું લાગે છે. કુદરતી એક શિષ્ય શરૂઆતમાં એ પણ નાટકમાં થઈ ગયો, પછીથી વળી એને ખ્યાલ આવ્યો, આવે છે ગુરુ પાસે અને અનેક ઉપાયો કરી અને આખરે પોતાનું દેવ સ્વરૂપ પણ બતાવીને એની શ્રદ્ધાને સ્થિર કરે છે, બરોબર? વિજ્ઞાનનો યુગ ચાલી શકે, વિજ્ઞાન વિધાનો કેટલાક એવા હોય ભલભલાને શ્રદ્ધાને ડગુમગું કરી નાખે, પણ જેને જીનવાણ વચન ઉપર સંપૂર્ણ શ્રદ્ધા હોય તો એ તો ઉપાધ્યાયજી મહારાજની જેમ કે કોળી કપટ જો કોઈ દેખાડે તો એ પ્રભુ વિના નવી રાચું. એટલે બીજા દેવદેવીનો ચમત્કાર ઘણા દેખાતા હોય, તિરુપતિ બાલાજી ને વાંદરામાં આભેલ બાબા ને ક્યાં કોઈ જતો શંકર મહાદેવ પાસે, કોઈ જતો હનુમાન પાસે, કોઈ જતો હોય, કોઈ નમે પીરને ને કોઈ નમે રામ, પણ ઉદય રતન કહે પ્રભુજી મારે તુમશું કામ, કોળી કપટ જો કોઈ દેખાડે તો એ પ્રભુ વિના નવી રાચું. આવી દ્રઢ સત્તા હોય તો એ સમ્યક પરિષદને જીત્યો કહી શકાય. બસ વિશેષ અગ્રે વર્તમાન. તો આ રીતે આપણે સંક્ષેપમાં આજે બીજા અધ્યયનનો સાર સમજ્યા છીએ. એમાંથી આપણે આપણા જીવનમાં આવીશું એમાં સુધારો વધારો ફેરફાર કરી શકીએ સહન કરવાની માટે, એ આમાંથી સ્વયં સ્વેચ્છાએ ચિંતન કરી નિર્ણય કરવાનો છે, બરોબર? હવે આગળ ત્રીજો અધ્યયન આવતીકાલે આપણે લઈશું. જીના અગાઉ બોલાવ્યું હોય હાર્દિક ઈચ્છાની ઉત્તરમ. ચાલો.